એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે માર્ચ 4th વીક કરંટ અફેર્સ ડિસ્કસ કરીશું. રાઈટ, આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે જય શાહ, જે અત્યારે બીસીસીઆઈના સેક્રેટરી છે, તેમની એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને એકચ્યુઅલી જય શાહ એ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ એ 2021માં તેમને નિમવામાં આવ્યા હતા. તેમનો એક વર્ષનો કાર્યકાળ શરૂઆતમાં રાખવામાં આવ્યો હતો અને હવે તેમનો કાર્યકાળ 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. રાઈટ, ઓકે. જય શાહની પહેલાં એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા કોણ હતા? નજમુલ હસન પેપોન, જે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના વડા હતા. રાઈટ, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં એક ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે, કારણ કે એક ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે. તમને ખબર હોય તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્રિકેટને રેગ્યુલેટ કોણ કરે છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઓકે, એન્ડ ઇન્ડિયા લેવલ પર ક્રિકેટને રેગ્યુલેટ કોણ કરે છે? બીસીસીઆઈ. રાઈટ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન કોણ છે? ગ્રેગ બાર્કલે. બીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે સૌરવ ગાંગુલી. રાઈટ, બીસીસીઆઈના પ્રેસિડેન્ટ કોણ છે? સૌરવ ગાંગુલી. અને બીસીસીઆઈના સેક્રેટરી છે અત્યારે જય શાહ. રાઈટ, અને એ જય શાહ અત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ, જો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું એક સબ ડિવિઝન છે એશિયન ક્રિકેટ કાઉન્સિલ, એના પ્રમુખ તરીકે કોને નિમવામાં આવ્યા છે? જય શાહને. અને એના પ્રમુખ તરીકે જય શાહના પહેલાં કોણ હતા? નજમુલ હસન પેપણ. રાઈટ, ઓકે. અને બીજી નિમણૂકની વાત કરીએ તો ઉપપ્રમુખ તરીકે કોને નિમવામાં આવ્યા છે? પંકજ ખીમજીને. અને વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે મહિન્દા વલ્લીપુરમને નિમવામાં આવ્યા છે. રાઈટ, અહીંયા મેં તમને એશિયન ક્રિકેટ કાઉન્સિલ વિશે પણ લખવામાં આવ્યું છે. અને એશિયન ક્રિકેટ કાઉન્સિલનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? યુએઈ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું પણ મુખ્ય મથક કઈ જગ્યાએ છે? યુએઈ. ઓકે, અને બીસીસીઆઈનું મુખ્ય મથક છે મુંબઈની અંદર. અને એશિયન ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1983 સાલમાં. એક ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટની ન્યૂઝ હતી. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ આપણી છે કે હમણાં રિસેન્ટલી એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2022 યોજાવામાં આવી હતી. અને કઈ જગ્યાએ? કઈ કન્ટ્રીમાં? દોહામાં, કતારમાં. રાઈટ, તો આ એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2022 એ કયા ખેલાડીએ જીતી? પંકજ અડવાણી. રાઈટ, પંકજ અડવાણી એ કઈ સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે? પંકજ અડવાણી એ કયા સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે એ તમને ખબર જ હશે. તે સ્નૂકરના ખેલાડી છે, બિલિયર્ડ્સના ખેલાડી છે, બરાબર ને? ઓકે, તો એકચ્યુઅલી પંકજ અડવાણી એ આ સ્પોર્ટ્સની અંદર એટલા માહિર છે કે તેમણે ટોટલ 19 વખત આ ટુર્નામેન્ટ રમાઈ છે, એશિયન બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ. એમાંથી 8મી વખત તો પંકજ અડવાણીએ જ જીતી છે. રાઈટ, મતલબ તમે એમની માહિતીની અહીંયા તમે ચકાસણી કરી શકો છો કે ટોટલ 19 વખત કોઈ ટુર્નામેન્ટ રમાઈ હોય, બરાબર, એમાંથી 8 વખત તો પંકજ અડવાણી જીતેલા છે. રાઈટ, ઓકે. દેન ઓકે, હવે પંકજ અડવાણી વિશે થોડી તમને વાત કરું તો તેમણે ટોટલ 16 બિલિયર્ડ્સ વર્લ્ડ ટાઇટલ, ઓકે, એન્ડ વર્લ્ડ ટીમ બિલિયર્ડ ચેમ્પિયનશિપ એકવાર જીતેલી છે. ટોટલ એમણે બિલિયર્ડ્સની અંદર વર્લ્ડ ટાઇટલ્સ કેટલી વાર જીત્યા છે? 16. અને વર્લ્ડ ટીમ બિલિયર્ડ ચેમ્પિયનશિપ એ એકવાર જીતેલી છે. તેમને ઘણા બધા ખિતાબ પણ મળેલા છે. ખિતાબની વાત કરું તો અર્જુન એવોર્ડ, પદ્મભૂષણ 2018ની અંદર, પદ્મશ્રી 2009ની અંદર, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પણ તેમને મળ્યો છે. મતલબ જે મેજર પુરસ્કારની અંદર હવે બે જ પુરસ્કાર બાકી છે, એક તો ભારત રત્ન અને પદ્મવિભૂષણ. રાઈટ, તો અને તેમને ઇન્ડિયા તરફથી બે ઉપનામ પણ આપવામાં આવે છે, ધ પ્રિન્સ ઓફ ઇન્ડિયા એન્ડ ધ ગોલ્ડન બોય, અને ધ પ્રિન્સ ઓફ પુણે તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા કયા થઈ શકે કે હમણાં રિસેન્ટલી એશિયન બિલિયર્ડ ચેમ્પિયનશિપ 2022 થઈ એ કઈ જગ્યાએ થઈ? દોહા, કતારની અંદર. તેને કોને જીતી? પંકજ અડવાણી જીતી. પંકજ અડવાણી આ ટુર્નામેન્ટ 8મી વખત જીતી છે. ટોટલ 19 વખત આ ટુર્નામેન્ટ રમાઈ છે એમાંથી. રાઈટ, ઓકે. પંકજ અડવાણીના ઉપનામ કયા કયા છે? ધ પ્રિન્સ ઓફ ઇન્ડિયા, ધ ગોલ્ડન બોય, એ કયા ખેલાડીના ઉપનામ છે? પંકજ અડવાણીના. રાઈટ, અને પંકજ અડવાણીને કયા કયા એવોર્ડ મળ્યા છે અથવા કયા નથી મળેલા અત્યાર સુધી, એ પણ તમને ક્વેશ્ચન આવી શકે. રાઈટ, તો સ્પોર્ટ્સની અંદર એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતી. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી કે કાર્બન તટસ્થ ખેતી, કાર્બન ન્યુટ્રલ ખેતીની શરૂઆત કરનાર પ્રથમ રાજ્ય કોણ બન્યું? કેરળ. હવે દેખો, ઓર્ગેનિક ફાર્મિંગ અને આ કાર્બન ન્યુટ્રલ ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ અલગ વસ્તુ છે. ઓર્ગેનિક ફાર્મિંગ વિશે તમને ખબર જ હશે. ઓર્ગેનિક ફાર્મિંગ કોને કહેવાય? કે જેની અંદર આપણે ફર્ટિલાઇઝરનો યુઝ ના કરીએ, તે ફાર્મિંગનો ઓર્ગેનિક ફાર્મિંગ કહેવાય. પણ આમ કાર્બન તટસ્થ ખેતી અથવા કાર્બન ન્યુટ્રલ ખેતી કોને કહેવાય? કે
જે ખેતી કરતા દરમિયાન જે કાર્બન એમિશન થાય, એ કાર્બન એમિશનની અંદર જે કાર્બન પ્રોડ્યુસ થાય છે તે કાર્બનનો આપણે કોઈ જગ્યાએ વ્યવસ્થિત યુઝ કરો, બરાબર? કે જે ખેતી કરતી વખતે જે કાર્બન પ્રોડ્યુસ થાય છે, બરાબર, હા, એ કાર્બનને આપણે કોઈ જગ્યાએ સ્ટોર કરીને એને એનો આપણે ઇફેક્ટિવલી બીજી કોઈ એક એવી જગ્યાએ યુઝ કરો જેથી કરીને વાતાવરણની અંદર કાર્બન ન જળવાય, રાઈટ? તો એને કહેવાય કાર્બન ન્યુટ્રલ ખેતી, બરાબર? ઓકે, તો આવી ખેતી કરનાર પહેલું રાજ્ય કોણ બન્યું? કેરળ, રાઈટ? ઓર્ગેનિક ખેતી અને કાર્બન ન્યુટ્રલ ખેતીની અંદર ડિફરન્સ છે, રાઈટ ફ્રેન્ડ્સ? ઓકે, તો જમીનના સારા સ્વાસ્થ્ય માટે પસંદગીના સ્થળે કાર્બન તટસ્થ કૃષિ પદ્ધતિ દાખલ કરનાર કેરળ એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. કેરળ સરકારે તેના 2022-23ના બજેટમાં રાજ્યમાં કાર્બન તટસ્થ ખેતીની પદ્ધતિઓ રજૂ કરવા માટે કેટલા રૂપિયા ફાળવ્યા છે? 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને પ્રથમ તબક્કામાં કૃષિ વિભાગ આદિવાસી વિસ્તારો સહિત 13 ખેતરોમાં કાર્બન તટસ્થ ખેતી અમલમાં મૂકાશે. અને અલુવા, જે કેરળનું એક જગ્યા છે, અલુવા ખાતેના સ્ટેટ સીડ ફાર્મને કાર્બન ન્યુટ્રલ ફાર્મમાં રૂપાંતરિત કરવાના પગલાં પણ લેવામાં આવ્યા હતા. અલુવા જે કેરળની અંદર એક જગ્યા છે, ત્યાં એક સ્ટેટ સીડ ફાર્મ કરીને ખેતર આવેલું છે અને સૌથી પહેલાં કાર્બન ન્યુટ્રલ ફાર્મમાં રૂપાંતરિત કરવામાં આવશે. મતલબ એ ફાર્મની અંદર જેટલી પણ ખેતી કરવામાં આવશે, એ ખેતી દરમિયાન જેટલું પણ કાર્બન એમિશન થશે, એ કાર્બનને કોઈ જગ્યાએ સ્ટોર કરીને અને એનો ઇફેક્ટિવલી કોલ પ્લાન્ટની અંદર કે એવી કોઈ જગ્યાએ એનો યુઝ કરવામાં આવશે અને રિયુઝેબલ બનાવવામાં આવશે, રાઈટ? ઓકે, તો કાર્બન તટસ્થ ખેતી વિશે મેં તમને અહીંયા વાત કરી છે કે કાર્બન તટસ્થ ખેતી એક કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ટેકનિક છે, કે કાર્બનનું એમિશન ઘટાડવાની એક ટેકનિક છે અને જમીનમાં કાર્બન સંગ્રહમાં મદદ કરે છે. સંકલિત ખેતી પદ્ધતિઓ, પાક પરિભ્રમણ, ફર્ટિગેશન, પ્રિસિઝન ફાર્મિંગ પદ્ધતિઓ, જમીનની સિંચાઈ કેવી રીતે થાય તે સ્થાનાંતરિત કરવી અને ખાતરના ઉપયોગના આડેધડ ઉપયોગ પર પ્રતિબંધ કરવો, રાઈટ? તો યસ, કે કાર્બન તટસ્થ ખેતીમાં શું થાય કે ખાતરનો તમે આડેધડ ઉપયોગ નહીં કરવાનો, મતલબ ફર્ટિલાઇઝરનો તમારે બને તેટલો ઓછો ઉપયોગ કરવાનો, રાઈટ? તમારે અહીંયા સંકલિત ખેતી પદ્ધતિઓ, એવી ખેતીની પદ્ધતિ વાપરવાની કે જેથી કરીને કાર્બન એમિશન ઓછું થાય, પાકનું પરિભ્રમણ, હા, પાક રોટેશનમાં તમારે એકને એક પાક એક જગ્યાએ નહીં ઉગાડવાના, પાકનું પરિભ્રમણ કરવાનું, રાઈટ? આ બધી અલગ અલગ મેથડ છે કાર્બન ન્યુટ્રલ ખેતીની, કાર્બન તટસ્થ ખેતીની. અને આવી ખેતીની શરૂઆત કરનાર એ પહેલું રાજ્ય કોણ બન્યું છે? કેરળ, બરાબર? અને કેરળની વિશે તમે વાત કરો તો કેરળના જે ગવર્નર છે, રાજ્યપાલ, એ આરિફ મોહમ્મદ ખાન છે. તેના મુખ્ય પ્રધાન છે પિનારાઈ વિજયન અને તેની રાજધાની છે તિરુવનંતપુરમ, રાઈટ? ઓકે, તો સમજ પડી હશે. ઓકે, નેક્સ્ટ ન્યૂઝ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી WTI એવોર્ડ આપવામાં આવ્યા અને એની આ 5મી આવૃત્તિ છે. એ કોના દ્વારા આપવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. WTI અવોર્ડ શું છે કે WTI એવોર્ડ એ બીજું કંઈ જ નહીં, એક વુમેન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એવોર્ડ છે, કે એવી વુમેન કે જેને ઇન્ડિયાને ટ્રાન્સફોર્મ કરવા માટે બહુ જ અગત્યનો રોલ પ્લે કરેલો હોય, અથવા એવી વુમેન્સને આ WTI એવોર્ડ આપવામાં આવે છે. અને કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા, રાઈટ? અને આ એની કઈ આવૃત્તિ છે? 5મી આવૃત્તિ છે, મતલબ 4 વર્ષથી ઓલરેડી આપે જ છે. ઓકે ઓકે, હવે આ નીતિ આયોગ દ્વારા વુમેન કે કઈ વુમેનને WTI એવોર્ડ આપવો એ કેવી રીતે સિલેક્ટ કરવામાં આવે છે? તો નીતિ આયોગનો એક પ્લેટફોર્મ છે, વુમેન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ. વુમેન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ એ નીતિ આયોગનું એક પ્લેટફોર્મ છે. એ પ્લેટફોર્મની ઉપર તે જે વુમેન એન્ટરપ્રિનર્સની પાસે એક એવા ઇનોવેટિવ આઈડિયા હોય, એમનો કોન્સેપ્ટ એવો ઇનોવેટિવ હોય કે જે ઇન્ડિયાને ફ્યુચર માટે ખૂબ જ કામનો હોય, તો એવી વુમેન્સને આ નીતિ આયોગના વુમેન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ દ્વારા ફાઇનાન્શિયલ, ટેકનિકલ એ બધા જ ટાઈપના સપોર્ટ કરવામાં આવે છે. તો વુમેન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મની અંદર જેટલી પણ વુમેન સંકળાયેલી છે તેમાંથી 75 મહિલા તેમાંથી 75 મહિલાને આ WTI એવોર્ડ માટે નીતિ આયોગ દ્વારા સિલેક્ટ કરવામાં આવેલી છે, રાઈટ? તો હા, કે સૌથી પહેલો ક્વેશ્ચન કે WTI એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. WTI એવોર્ડ માટે નીતિ આયોગ દ્વારા હા કયા પ્લેટફોર્મ પરથી વુમેનને સિલેક્ટ કરવામાં આવે છે? વુમેન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ સાથે જેટલી પણ વુમેન સંકળાયેલી છે તેમાંથી 75 મહિલાને આ એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવેલી છે. આ WTI એવોર્ડ્સને આપવામાં આવે છે નીતિ આયોગ દ્વારા, પણ એને બનાવેલો છે યુનાઇટેડ નેશન્સ નામની એક સંસ્થા છે, તમને ખબર જ છે, સિસ્કો નામની કંપની છે. સિસ્કો નામની કંપનીના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, દરેક કોર્પોરેટ કંપનીની એ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય કે જ્યારે સમાજ માટે કંઈક કરવાનું હોય, રાઈટ, એમને એક ટાર્ગેટ આપવામાં આવે છે. તો આ સિસ્કો એક કોર્પોરેટ કંપની છે, એની એક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંડરમાં તેને આ એવોર્ડનું એસ્ટાબ્લિશમેન્ટ કરેલું હતું યુએન સાથે મળીને. અને એક ત્રીજી સંસ્થા જોડાયેલી છે ફિક્કી,
ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ ત્રણ સંસ્થા સાથે મળીને આ અવોર્ડ્સનું નિર્માણ કરેલું અને આ અવોર્ડ્સ દર વર્ષે નીતિ આયોગ દ્વારા આપવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ધ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ, રાઈટ? તો આ અવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? નીતિ આયોગ. પણ એનું એસ્ટાબ્લિશમેન્ટ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ત્રણ સંસ્થા દ્વારા. એક તો છે યુએન, એક છે યુએન, બીજી છે સિસ્કો. સિસ્કોએ એ પોતાની સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંડરમાં તેને આ અવોર્ડને એસ્ટાબ્લિશ કર્યો હતો. એન્ડ ફિક્કી, ફેડરેશન ઓફ ધ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, રાઈટ? આ ત્રણ સંસ્થાએ સાથે મળીને એવોર્ડનું એસ્ટાબ્લિશમેન્ટ કરેલું હતું અને આ અવોર્ડને આપવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. ઓકે, આ અવોર્ડની થોડી ડિટેલમાં આપણે વાત કરીએ તો કયા કયા સેક્ટરની અંદર સારું કામ કરેલું હોય તો વુમેન્સને આ એવોર્ડ આપવામાં આવે છે. તો જાહેર અને સમુદાય સેવા, ઉત્પાદન ક્ષેત્ર, નોન મેન્યુફેક્ચરિંગ સેક્ટર મતલબ સર્વિસ સેક્ટરની અંદર સારું કામ કરેલું હોય તો પણ તેમને એવોર્ડ આપવામાં આવે છે. આર્થિક વૃદ્ધિને સક્ષમ કરતી નાણાકીય પ્રોડક્ટ્સ બનાવવામાં તેમને મદદ કરેલી હોય દેશને. આબોહવાની અંદર એન્વાયરમેન્ટને લગતી કોઈ એમને ઇન્વેન્શન કરેલું હોય. કલા, સંસ્કૃતિ અને હસ્તકલાની અંદર તેમણે કોઈ ઇન્વેન્શન કરેલું હોય. બરાબર, આટલા સેક્ટરની અંદર જો તેમણે સારું પરફોર્મન્સ કર્યું હોય તો તેમને WTA એવોર્ડ આપવામાં આવે છે, રાઈટ? અને યસ, અને આ પ્લેટફોર્મ કોવિડ-19 રોગચાળા દરમિયાન વેબિનાર અને માસ્કિંગ ઇટઅપ ઝુંબેશ દ્વારા મહિલા સાહસિકોને વ્યવસાયિક સહાય પૂરી પાડી હતી. જે આ પ્લેટફોર્મ એટલે વુમેન ઇન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મે મહિલા જે સાહસિકો છે મતલબ મહિલાની જે વુમેન ઇન્ટરપ્રિનર્સ છે એમને ઘણી સુવિધાઓ તે પૂરી પાડે છે અને એ વુમેન ઇન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ પરથી આ વુમેન્સને સિલેક્ટ કરવામાં આવી છે. બરાબર, ઓકે. અને આ પ્રસંગે જે આ જ્યારે આ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે જેનું શુભારંભ કરવામાં આવે ને તે શુભારંભ સમયે જે એક રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવ્યું હતું અને એ રાષ્ટ્રગીત ઇન ધ સેન્સ એક કોઈપણ ઇવેન્ટ હોય એની શરૂઆત કોઈક મ્યુઝિકથી થાય, રાઈટ? કોઈ એ ઇવેન્ટની થીમ ઉપર થાય. તો એ ગીત કોને ગાયું હતું? તો કે જે આપણા બોલિવૂડના જાણીતા ગાયક છે કૈલાશ ખેર, એમને આ ઇવેન્ટની શરૂઆતમાં એક ગીતથી આ ઇવેન્ટની શરૂઆત કરી હતી, રાઈટ? તો એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે કે WTA એવોર્ડ દરમિયાન જે ગીત રજૂ કરવામાં આવેલું હતું તે ગીત કોને ગાયેલું હતું? તો કૈલાશ ખેર. બરાબર ને? ઓકે, નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, પિરિયોડિક લેબર ફોર્સ સર્વે હમણાં રજૂ કરવામાં આવ્યો એક સંસ્થા છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. ઓકે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા આ 12મા સામાયિક લેબર ફોર્સ સર્વે, આ ટોટલ 12મો પિરિયોડિક લેબર ફોર્સ સર્વે એના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અને એના અનુસાર કે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બેરોજગારી દર એ જુલાઈથી સપ્ટેમ્બર જે Q2 છે 2021માં જે Q2 હતો એમાં 15 કે તેથી વધુ ઉંમરના જે વ્યક્તિઓનો જે બેરોજગારી દર છે ને એ જે પહેલાં 13.2% હતો Q2 2020માં એ ઘટીને કેટલો થયો છે? 9.8% થયો છે. મતલબ બેરોજગારીનો દર ઘટ્યો છે, રાઈટ? જો ન્યૂઝ શું છે તો કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે, હમણાં આ 12મો પિરિયોડિક લેબર ફોર્સ સર્વે રજૂ કરવામાં આવ્યો કઈ સંસ્થા દ્વારા? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા. અને એ ન્યૂઝની અંદર એવું કહેવામાં આવે છે કે જે Q2 દરેક ક્વાર્ટરની અંદર આ સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે રજૂ કરે છે. હું તમને હમણાં જણાવું છું કે એની અંદર એ કયા કયા રિપોર્ટ્સ આપે છે. બરાબર, પણ આ એક Q2 2021 મતલબ જુલાઈથી સપ્ટેમ્બર 2021નો ડેટા છે. અને આ સમયગાળા દરમિયાન અનએમ્પ્લોયમેન્ટ રેટ 15 કે તેથી વધુ વર્ષના ઉંમરના વ્યક્તિઓ માટે કેટલો રહ્યો છે? 9.8%, જે પહેલાં 2020માં કેટલો હતો? 13.2%, કોરોનાનો સમયગાળો હતો, રાઈટ? તો આ એક જસ્ટ ખાલી આટલી ન્યૂઝ છે. હવે એની અંદરથી આપણે પહેલાં સૌથી પહેલાં તો પિરિયોડિક લેબર ફોર્સ સર્વે વિશે વાત કરીએ. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે મિત્રો નીતિ આયોગ દ્વારા હરેક ક્વાર્ટરમાં, લેબર ફોર્સ સર્વે નીતિ આયોગ દ્વારા હરેક ક્વાર્ટરમાં ક્વાર્ટરવાઇઝ રિપોર્ટ આપવામાં આવે છે. Q1, Q2, રાઈટ, Q3 એન્ડ Q4. હરેક ક્વાર્ટરમાં પિરિયોડિક લેબર ફોર્સનો રિપોર્ટ નીતિ આયોગ દ્વારા આપવામાં આવે છે. અને આ 2017થી નીતિ આયોગ દ્વારા આ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે વર્ષની અંદર 4 વખત આપવામાં આવે છે. અને આ પિરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર નીતિ આયોગ 3 વસ્તુ આપણને જણાવે છે. એક તો અનએમ્પ્લોયમેન્ટ રેટ, રાઈટ? સેકન્ડ વર્કર પોપ્યુલેશન રેશિયો. અને થર્ડ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેશિયો. આ 3 વસ્તુ નીતિ આયોગ દ્વારા આ પિરિયોડિક લેબર ફોર્સ સર્વેના અંડરમાં આપણને જણાવવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણે આ 3 વસ્તુ છે શું એ આપણે સમજી લઈએ. ઓકે,
હા, હવે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે લેબર ફોર્સની અંદર કઈ કઈ વસ્તુ આવે. લેબર ફોર્સની અંદર છે ને વ્હાઇટ કોલર અને બ્લુ કોલર આ બંને જણાનો સમાવેશ થાય. વ્હાઇટ કોલર એટલે જે લોકો એક ડેઝિગ્નેટર હોદ્દા ઉપર હોય, જે લોકો સર્વિસ સેક્ટરમાં કામ કરતા હોય, મતલબ ટૂંકમાં જે લોકો ટેકનિકલ કામ ના કર મતલબ મજૂરી જેવું કામ ના કરતા હોય એ વ્હાઇટ કોલર જોબ કહેવાય. બ્લુ કલર જોબ પણ એ કહેવાય જે ટેકનિશિયન્સ હોય, જે વર્કર્સ હોય, બરાબર, જે મજૂરો હોય, એ બધા બ્લુ કલર જોબ કહેવાય. બરાબર, બંને લેબર ફોર્સમાં જ આવશે. બરાબર, તો લેબર ફોર્સ પાર્ટિસિપન્ટ રેટની અંદર એ કે ફોર એક્ઝામ્પલ ટોટલ 130 કરોડની વસ્તી છે આપણી, ટોટલ 130 કરોડની વસ્તી છે ટોટલ, એમાંથી ફોર એક્ઝામ્પલ 40 કરોડ એ લેબર ફોર્સની અંદર કામ કરે છે. તો આ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ થયો કે 40, કે ટોટલ એક પર્ટિક્યુલર ક્વાર્ટરની અંદર કેટલા લોકો ટોટલ વસ્તીમાંથી કેટલા લોકો લેબર ફોર્સની અંદર કામ કરે છે એ એનું કેલ્ક્યુલેશન કરે, આ દરેક ક્વાર્ટરમાં કામ કરે. પછી વર્કર પોપ્યુલેશન રેશિયો, વર્કર પોપ્યુલેશન રેશિયોમાં એવું થયું કે 40 કરોડ તો ટોટલ લોકો કામ કરે છે, 40 કરોડ તો ટોટલ લોકો કામ કરે છે, રાઈટ? ઓકે, દેખો વર્કર પોપ્યુલેશન રેશિયો હું તમને અહીંયા સમજાવું કે ટોટલ 40 કરોડ તો કામ કરે છે, બરાબર, પણ એમાંથી વર્કર પોપ્યુલેશન મતલબ વર્કર પોપ્યુલેશન એટલે બ્લુ કોલર કેટલા લોકો છે, બરાબર? તો ફોર એક્ઝામ્પલ 20 કરોડ રૂપિયા એ બ્લુ કોલર છે. તો 20/40 થી વર્કર પોપ્યુલેશન રેશિયો, રાઈટ, કે 40 કરોડ લોકો તો લેબર ફોર્સમાં છે પણ એમાંથી બ્લુ કોલર કેટલા છે એ ડેટા આપવાનો, હરેક ક્વાર્ટરમાં ડેટા આપશે. અને અનએમ્પ્લોયમેન્ટ રેટની ગણતરી સૌથી ડિફરન્ટ છે, અનએમ્પ્લોયમેન્ટ રેટની ગણતરી સૌથી ડિફરન્ટ છે એ હું તમને સમજાવું કે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે ને એ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ કરંટ વીક સ્ટેટસ આ પદ્ધતિથી તે અનએમ્પ્લોયમેન્ટ રેટ ફાઇન્ડ કરે છે. કરંટ વીક સ્ટેટસ કેવી રીતના? ફોર એક્ઝામ્પલ કે જ્યારે અનએમ્પ્લોયમેન્ટ રેટ માટે એ રેન્ડમલી કોઈ કંપનીને સિલેક્ટ કરે કે ભાઈ આપણે આજે આ કંપનીની અંદર ચેક કરી આવીએ ડેટા કે કેટલા લોકો કામ કરે છે, કેટલા લોકો નથી કરતા, રાઈટ? ઓકે, એ શું કરશે? જો આ સિમ્પલ કે જેટલી પણ રજિસ્ટર્ડ કંપની હોય એ બધી કંપની પાસેથી ડેટા લે અને એમાં કેટલા લોકો કામ કરે છે, બરાબર, એની ગણતરી મારે ટોટલ કેટલા એલિજિબલ લોકો છે એક પર્ટિક્યુલર એરિયામાં, એ પર્ટિક્યુલર એરિયામાં કેટલા લોકો કામ કરે છે એ બંનેનું રેટ કાઢેલે આપણને અનએમ્પ્લોયમેન્ટ રેટ મળી જાય, રાઈટ? તો એ શું કરશે કે હા, જ્યારે કોઈ કંપનીમાં ડેટા લેવા માટે જાય ત્યારે ફોર એક્ઝામ્પલ એ 7 એપ્રિલે 7 એપ્રિલે કોઈ વ્યક્તિ જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનો છે એ 7 એપ્રિલે એ કંપનીમાં ડેટા લેવા માટે ગયો, બરાબર. એ 7 એપ્રિલના રોજ એ કંપનીમાં જેટલા લોકો કામ કરતા હશે, બરાબર, એનું લિસ્ટ તો કંપની પાસે હશે, પણ એ 7 એપ્રિલે એ વ્યક્તિ ડેટા ચેક કરવા માટે ગયો તો એ છે ને એ 1 થી 7 એપ્રિલ એ જે કરંટ વીક સ્ટેટસ મતલબ આ 1 થી 7 એપ્રિલ આ 7 દિવસ દરમિયાન જેટલા લોકો પ્રેઝન્ટ હશે ને, જેટલા લોકો પ્રેઝન્ટ હશે એને જ ઇમ્પ્લોઈડ ગણશે, બાકી બધા અનઇમ્પ્લોઈડ. કોઈ વ્યક્તિ ઇમ્પ્લોઈડ છે, કોઈ પર્ટિક્યુલર કંપનીમાં કામ કરે છે, પણ આ 1 થી 7 દિવસ દરમિયાન કે જે દિવસ દરમિયાન પહેલાં એ ગણતરી કરી ઇવોલ્યુશન કર્યું એ દિવસ દરમિયાન એ હાજર નહોતો તે અનઇમ્પ્લોઈડ, રાઈટ? તો અનએમ્પ્લોયમેન્ટ રેટ એ NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ કરંટ વીક સ્ટેટસ નામની પદ્ધતિથી કરે છે, રાઈટ? તો એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં પણ તમારે લખવા માટે કામમાં આવશે. તો યસ, બરાબર. તો મેં હા, તે આ ટૂંકમાં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે હરેક ક્વાર્ટરમાં એ ડિક્લેર કરશે. આ 12મો પિરિયોડિક લેબર ફોર્સ સર્વે હતો. 2017થી પિરિયોડિક લેબર ફોર્સ સર્વે લોન્ચ કરવામાં આવે છે. કઈ સંસ્થા દ્વારા? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, જે કઈ મિનિસ્ટ્રીની અંડરમાં કામ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મોસ્પી. મોસ્પી, રાઈટ, આ મોસ્પીની અંડરમાં તે કામ કરે છે. અને જે આપણી વસ્તી ગણતરી કરે છે એ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દર 10 વર્ષે લાસ્ટ 2011માં કરેલી હતી. અત્યારે વસ્તી ગણતરી આપણી ચાલુ જ છે, પણ અત્યારે ડિજિટલ વસ્તી ગણતરી આપણે પહેલી વખત કરી રહ્યા છીએ. 2021માં થવાની હતી પણ કોરોના કારણે નથી થઈ. અત્યારે આપણી વસ્તી ગણતરી ચાલુ જ છે પણ એ ડિજિટલી અત્યારે થઈ રહી છે, રાઈટ? અને યસ, તો આ પિરિયોડિક લેબર ફોર્સ સર્વેની અંદર 3 રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે. એમાંથી એક પહેલો રિપોર્ટ છે, બાકીના 2 રિપોર્ટ ટૂંક સમયમાં જ રિલીઝ કરશે. અને રિપોર્ટ પ્રમાણે શું કહે છે કે અનએમ્પ્લોયમેન્ટ રેટ એ ઇન્ડિયાની અંદર ક્વાર્ટર 2 2021માં જે ઘટીને પહેલાં 13.2% હતો, હવે ઘટીને કેટલો થયો? 9.8%, જે સારી ન્યૂઝ છે, બરાબર. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી જશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે આપણા મનસુખ માંડવીય, ડૉક્ટર મનસુખ માંડવીય, એના દ્વારા બ્રિક્સ રસી R&D સેન્ટર, બ્રિક્સ વેક્સિન R&D સેન્ટરનું લોન્ચ કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હીમાં. કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હીમાં, રાઈટ? કે દેખું, એકચ્યુઅલી તમને બ્રિક્સ ગ્રુપ વિશે તો ખબર જ હશે. બ્રિક્સ ગ્રુપની અંદર કેટલા કેટલા મેમ્બર્સ છે?
બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા બરાબર ઓકે હવે આ લોકોની જ્યારે મિટિંગ થઈ હતી 2018ની અંદર 2018ની અંદર જ્યારે બ્રિક્સની મિટિંગ થઈ હતી કઈ જગ્યાએ જોનિસબર્ગની અંદર કઈ જગ્યાએ જોનિસબર્ગની અંદર જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે એ વખતે દેખો કોઈ પણ ગ્રુપ હોય ફોર એક્ઝામ્પલ આ બ્રિક્સ છે એની પ્રેસિડેન્સી એની ચેરમેનશીપ એ હરેક વર્ષે અલગ અલગ કન્ટ્રી પાસે હશે ફોર એક્ઝામ્પલ ભારતની બ્રિક્સની ચેરમેનશીપ ભારત પાસે 2021માં હતી 2021માં રાઈટ રાઈટ ઓકે એવી રીતના 2018ની અંદર દક્ષિણ આફ્રિકા પાસે હશે તો જ્યારે 2018ની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર જ્યારે ચેરમેનશીપ હતી બ્રિક્સની તો જેટલી પણ મિટિંગ બ્રિક્સની થઈ હશે તે દક્ષિણ આફ્રિકામાં થઈ હશે દક્ષિણ આફ્રિકાનું સિટી કયું છે જોનિસબર્ગ તો જોનિસબર્ગની અંદર એક જે પણ ડિસિઝન લેવામાં આવ્યા ને એને કહેવાય જોનિસબર્ગ ઘોષણા અથવા જોનિસબર્ગ ડિક્લેરેશન રાઈટ તો જોનિસબર્ગ ડિક્લેરેશન દરમિયાન એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક બ્રિક્સ વેક્સિન આરએનડી સેન્ટર બ્રિક્સ રસી આરએનડી સેન્ટર એ ઇન્ડિયાની અંદર લોન્ચ કરવામાં આવશે અને એ 2018માં નિર્ણય લીધો હતો ને એ 2021ની અંદર ફાઇનલાઇઝ થયો 2021ની અંદર બ્રિક્સ પ્રેસિડેન્સી કોની પાસે હતી ઇન્ડિયા પાસે તો એ ફાઇનલાઇઝ કઈ જગ્યાએ થયું ઇન્ડિયા ડિક્લેરેશનની અંદર ઇન્ડિયાની ઘોષણાની અંદર રાઈટ અને અત્યારે 2022ની અંદર આ બ્રિક્સ વેક્સિન આરએનડી સેન્ટર કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હીની અંદર અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે આપણા જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર કેન્દ્રીય જે આરોગ્ય મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવીય દ્વારા આને લોન્ચ કરવામાં આવેલું છે બરાબર અને બ્રિક્સની વાત કરીએ તો બ્રિક્સની અંદર કયા કયા દેશો છે તમને ખબર જ હશે અને અત્યારે 2022ની પ્રેસિડેન્સી બ્રિક્સની કોની પાસે છે તો 2022ની પ્રેસિડેન્સી બ્રિક્સની ચાઇના પાસે છે બરાબર ને અને બ્રિક્સની રચના સૌથી પહેલાં એ રશિયા દ્વારા એને પ્રપોઝ કરવામાં આવેલો હતો કે આપણે બ્રિક્સની રચના કરીએ બરાબર તો આઈ થિંક તમને ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે દિલ્હી એ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની દિલ્હી એ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની અને એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે 2021નો જે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ હમણાં લોન્ચ કરવામાં આવ્યો કઈ સંસ્થા દ્વારા આઈક્યુ એર નામની સંસ્થા દ્વારા બરાબર ને કે વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ છે આપણી ન્યૂ દિલ્હી બરાબર એકચ્યુઅલી 3 કેટેગરીની અંદર આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે તમને રિપોર્ટ વિશે કહું તો રિપોર્ટની અંદર એક તો વિશ્વની સૌથી પોલ્યુટેડ કેપિટલ મતલબ રાજધાની કઈ છે તો ન્યૂ દિલ્હી બીજા નંબર પર છે ઢાકા બાંગ્લાદેશ અને ત્રીજા નંબર પર છે એન જામેના જે ચાડ નામની કન્ટ્રી છે તેનું કેપિટલ છે બરાબર ને ઓકે અને આપણે કન્ટ્રીની વાત કરું તો વિશ્વની સૌથી પ્રદૂષિત કન્ટ્રી કઈ છે બાંગ્લાદેશ સેકન્ડ નંબર પર છે ચાડ થર્ડ નંબર પર પાકિસ્તાન ફોર્થ નંબર પર તાજિકિસ્તાન અને પાંચમા નંબર પર ઇન્ડિયા છે વિશ્વની સૌથી પ્રદૂષિત કન્ટ્રીમાં ઇન્ડિયાનો નંબર 5મો છે પહેલા નંબર પર બાંગ્લાદેશ છે વિશ્વની સૌથી કેપિટલ પ્રદૂષિત રાજધાની છે જે બરાબર ને કેપિટલ સિટી એમાં ન્યૂ દિલ્હીનો 1 નંબર આવે છે ઓકે અને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની અંદર વાત કરીએ તો જે ભિવાડી શહેર છે બરાબર અલવર જિલ્લાની અંદર રાજસ્થાનની અંદર એ સૌથી પ્રદૂષિત શહેર છે રાઈટ સેકન્ડ નંબર પર છે ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબર પર છે હોતન કે જે ચીનની અંદર છે એ ત્રીજા નંબર ઉપર છે તો ઇન્ડિયા 3માંથી 2 કેટેગરીમાં ટોપ કરે છે બરાબર કે વિશ્વના સૌથી પ્રદૂષિત દેશમાં બાંગ્લાદેશ પહેલા ઉપર છે વિશ્વના સૌથી પ્રદૂષિત રાજધાનીની અંદર ન્યૂ દિલ્હી પહેલા નંબર ઉપર છે અને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરની અંદર રાજસ્થાનનું જે ભિવાડી શહેર છે બરાબર ને એ સૌથી પ્રદૂષિત શહેર છે તો આ થઈ રિપોર્ટની વાત અને આ રિપોર્ટ એ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે આઈક્યુ એર નામની સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે કયા સંસ્થા દ્વારા આઈક્યુ એર રાઈટ આઈક્યુ એર નામની સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે ઓકે તો આ મેં રિપોર્ટની વાત કરી હવે થોડુંક કે WHO છે ને એ પ્રદૂષણની જે ડાયરેક્શન્સ છે પ્રદૂષણની જે રૂલ્સ રેગ્યુલેશન એમાં થોડા ફેરફારો કર્યા છે કે પ્રદૂષણની જે વ્યાખ્યા તો ના કહી શકાય પણ WHO પહેલાં શું નક્કી કરેલું હતું કે કોઈપણ કન્ટ્રીના એટમોસ્ફિયરની અંદર બરાબર PM 2.5 પર્ટિક્યુલર મેટર 2.5 આનું પ્રમાણ તો હોય જ રાઈટ કોઈપણ કન્ટ્રીના જે વાતાવરણની અંદર દરેક કન્ટ્રીના વાતાવરણની અંદર પીએમ પર્ટિક્યુલર મેટર 2.5નું પ્રમાણ તો હોય જ પણ હવે એની સાઇઝ એ WHO દ્વારા નક્કી કરવામાં આવી છે કે એની સાઇઝ કે અગર 10 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ 10 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ કરતાં ઓછી હોય
જો આની સાઇઝ 10 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ કરતાં ઓછી હોય તો તે આપણા માટે હાનિકારક છે. મતલબ જે પણ કન્ટ્રીના એટમોસ્ફિયરની અંદર જે પર્ટિક્યુલર મેટર 2.5 છે, રાઈટ, એની સાઇઝ એ 10 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ કરતાં વધારે હોવી જોઈએ. કારણ કે જેટલો નાનો પાર્ટિકલ એટલું આપણા શરીરની અંદર જવાના ચાન્સીસ વધારે, બરાબર ને? તો કોઈ પણ કન્ટ્રી પ્રદૂષિત છે એવું ક્યારે કહેવાય કે જ્યારે એના એટમોસ્ફિયરમાં બીજા કન્ટ્રીની સરખામણીમાં પીએમ 2.5ની સાઇઝ 10 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ કરતાં ઓછી હોય ત્યારે, રાઈટ? તો આ તમને એક ક્રાઇટેરિયા ખબર પડી કે કોઈ પણ કન્ટ્રી પ્રદૂષિત ક્યારે કહેવાય, જ્યારે આ પીએમ 2.5નું, જો પીએમ 2.5ની સંખ્યા પીએમ 2.5 દરેક જગ્યાએ હોવાનો, પણ એની સાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની સાઇઝ જે જગ્યાએ ઓછી વધારે હશે એ જગ્યા વધારે પ્રદૂષિત. સિમ્પલ, બરાબર ને? તો આઈ થિંક તમને ખબર પડી હશે કે હમણાં રિસન્ટલી એક નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો, સ્પોર્ટ્સ સ્ટાર એસેસ એવોર્ડ. સ્પોર્ટ્સ સ્ટાર એસેસ એવોર્ડ મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ દ્વારા. અને એ એસએસ અવોર્ડ્સની અંદર આપણા જે બે ઓલિમ્પિયન છે, નીરજ ચોપરા અને મીરાબાઈ ચાનુને સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. દેખો કે સૌથી પહેલાં તો સ્પોર્ટ્સ સ્ટાર એસએસ અવોર્ડ એ કોના દ્વારા આપવામાં આવ્યો? તો મિનિસ્ટ્રી ઓફ ધ સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ. કોણ છે આપણા? અનુરાગ સિંહ ઠાકુર, રાઈટ? ઓકે. અને એમાં સ્પોર્ટ્સમેન ઓફ ધ યર અવોર્ડ પુરુષ કેટેગરીની અંદર સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર અવોર્ડ કોને આપવામાં આવ્યો? નીરજ ચોપરા. નીરજ ચોપરા વિશે તમે જાણો છો કે નીરજ ચોપરા એ જેવલિન થ્રોની અંદર ગોલ્ડ મેડલ જીતનાર, ટોક્યો 2020 સમર ઓલિમ્પિકમાં જેવલિન થ્રોની અંદર તે ગોલ્ડ મેડલ જીતનાર ભારત તરફથી એક ખેલાડી હતા નીરજ ચોપરા, જેમને ઓલિમ્પિક પહેલાં કોઈ નહોતું જાણતું, તેમનો ઓલિમ્પિક પછી એક નાનો નાનો બાળક પણ જાણે છે. આ તેમનું એચિવમેન્ટ છે, બરાબર ને? કે જેવલિન થ્રોની અંદર ગોલ્ડ મેડલ જીતનાર ટોક્યો 2020 સમર ઓલિમ્પિકમાં તે પહેલા ભારતીય હતા, રાઈટ? તો તેમને સ્પોર્ટ્સ સ્ટાર એસએસ અવોર્ડ, સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર અવોર્ડ પુરુષ કેટેગરી અંદર સન્માનિત કરવામાં આવ્યા છે. બીજું કે સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર અવોર્ડ સ્ત્રી કેટેગરીની અંદર ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુ ને એ સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર સ્ત્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, રાઈટ? સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ અવોર્ડ સ્પોર્ટ્સ સ્ટાર એસએસ અવોર્ડ વિશે આપણે થોડી વાત કરીએ કે સ્પોર્ટ્સ સ્ટાર એસએસ અવોર્ડ એ રમતમાં શ્રેષ્ઠતાની ભાવનાની ઉજવણી કરે છે અને રમતવીરોને નવા રેકોર્ડ તોડવા અને ગૌરવના નવા શિખરો સુધી પહોંચવા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે પ્રેરણા આપવાની આશા રાખે છે. 2022ના પુરસ્કારોના સહયોગી ભાગીદાર જે મતલબ જે સ્પોન્સર હતા એ બાયજુ ક્લાસીસ અને આઈડીએફસી ફર્સ્ટ બેંક હતા. આજે સ્પોર્ટ્સ સ્ટાર એસએસ અવોર્ડના જે સ્પોન્સર કોણ હતા? બાયજુ ક્લાસીસ અને આઈડીએફસી ફર્સ્ટ બેંક, બરાબર? ઓકે. અને બીજા મેં ઘણા બધા એવોર્ડ્સ આ ઇવેન્ટ દરમિયાન આપવામાં આવ્યા છે, પણ એમાં બીજો ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે. એક તો બે એવોર્ડ તો છે જ કે સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર પુરુષ કેટેગરી, સ્પોર્ટ્સ સ્ટાર ઓફ ધ યર સ્ત્રી કેટેગરી, અને એક ત્રીજો ઇમ્પોર્ટન્ટ એવોર્ડ છે નેશનલ ટીમ ઓફ ધ યર, કે જે ટોક્યો ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ જીતનારી આપણી ઇન્ડિયાની મેન્સ હોકી ટીમને નેશનલ ટીમ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એક નેશનલ એવોર્ડ છે બીકોઝ મિનિસ્ટ્રી ઓફ ધ સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ દ્વારા આપવામાં આવે છે સ્પોર્ટ્સ સ્ટાર એસએસ એવોર્ડ. એટલે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? ચાલો નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ. બાકી આ બધા જ જે મેં ટેબલ બનાવેલું છે એ તમે એકવાર વાંચી જશો, બરાબર? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા ઇમ્પોર્ટન્ટ નથી આ બાકીના એવોર્ડ્સ, પણ એકવાર વાંચી જવાના, રાઈટ? ઓકે. હમણાં રિસેન્ટલી કે આપણે એક ઓસ્ટ્રેલિયન ટેનિસ પ્લેયર એસ્લી બાર્ટી એ ટેનિસમાંથી નિવૃત્તિ લઈ લીધી. હવે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એક તો એસ્લી બાર્ટી એ રિટાયરમેન્ટ તો અનાઉન્સમેન્ટ કરી લીધું, પણ એ એકચ્યુઅલી એની ઉંમર તમે જુઓ, એની ઉંમર એ 25 વર્ષની છે. જે ઉંમરમાં લોકો હજી કેરિયરની શરૂઆત નથી કરતા તે ઉંમરમાં તે રિટાયરમેન્ટ અનાઉન્સ કરે છે, રાઈટ? અને બીજી એક વસ્તુ કે અત્યારે જ્યારે રિટાયરમેન્ટ તે અનાઉન્સ કરી રહી છે ત્યારે એ કેરિયરની સૌથી ટોપ પોઝિશન પર, મતલબ અત્યારે તે પહેલા નંબર ઉપર છે, તે વર્લ્ડ રેન્કિંગની અંદર તે પહેલા નંબર ઉપર છે, રાઈટ? તો દુનિયાની માત્ર આ બીજી ખેલાડી છે કે જે ટોચ ઉપર રહીને પણ રમતમાંથી નિવૃત્ત થઈ રહી છે. તો પહેલી ખેલાડી કઈ હતી? જસ્ટિન હેનિન કરીને. જસ્ટિન હેનિને જ્યારે મે 2008માં નિવૃત્તિ જાહેર કરી ત્યારે તે પહેલા નંબર પર હતી, રાઈટ? તો એસ્લે બાર્ટીએ એ કયા સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે? ટેનિસ. એ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે? ઓસ્ટ્રેલિયા, રાઈટ? અને ઇમ્પોર્ટન્ટ એ છે કે એક તો એમને 25 વર્ષની ઉંમરમાં અનાઉન્સમેન્ટ જાહેર કરી, રાઈટ, રિટાયરમેન્ટ. અને બીજી વસ્તુ, જ્યારે તે રિટાયર થયા ત્યારે તે વર્લ્ડ નંબર 1 હતા, અને દુનિયાની માત્ર બીજી ખેલાડી છે કે જે વર્લ્ડ નંબર 1 રહીને પણ ટેનિસમાંથી રિટાયરમેન્ટ જ્યારે અનાઉન્સમેન્ટ કરે છે. તો પહેલી ખેલાડીનું નામ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય, જસ્ટિન હેને, રાઈટ? તો આઈ થિંક તમને ખબર પડી હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ કરીએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે
કે હમણાં રિસેન્ટલી કે સ્માર્ટફોન વીમા માટે, સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ માટે આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ સાથે એરટેલ પેમેન્ટ્સ બેંકે ભાગીદારી કરી. હવે દેખો કે સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ તો ઘણો જૂનો છે, રાઈટ? અને કોઈપણ ઇન્સ્યોરન્સ માટે કોઈપણ બેંક અને એક કોઈ ઇન્સ્યોરન્સ કંપની આ બંને પાર્ટનરશિપ કરીને ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી હોય છે, રાઈટ? પણ અહીંયા આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આ સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ, આ સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એના માટે સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ કંપની જે આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ છે, આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ, રાઈટ, આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ એક એરટેલ પેમેન્ટ બેંક સાથે પાર્ટનરશિપ કરી. પહેલી વાર કોઈ પેમેન્ટ બેંકે, કોઈ પેમેન્ટ બેંકે કોઈ ઇન્સ્યોરન્સ કંપની સાથે પાર્ટનરશિપ કરીને સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ લોન્ચ કર્યો. એટલા માટે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલી વાર કોઈ પેમેન્ટ બેંકે સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ આપવા માટે કોઈ ઇન્સ્યોરન્સ કંપની સાથે પાર્ટનરશિપ કરી છે, રાઈટ? અને એ પેમેન્ટ બેંક કઈ છે? એરટેલ પેમેન્ટ બેંક. એરટેલ પેમેન્ટ બેંક એ ઇન્ડિયાની પહેલી પેમેન્ટ બેંક છે, બરાબર? એરટેલ પેમેન્ટ બેંક એ ઇન્ડિયાની પહેલી પેમેન્ટ બેંક છે. ઓકે, પેમેન્ટ બેંકની વિશે વાત કરીએ, અગર તમારે પેમેન્ટ બેંક ઓપન કરવી હોય, પેમેન્ટ બેંક તમારે ઓપન કરવી હોય તો તમારા પાસે મિનિમમ 200 કરોડ રૂપિયાનો ઇનિશિયલ કોર્પસ હોવો જોઈએ. ઓથોરાઇઝ કેપિટલ પેમેન્ટ બેંક માટે કેટલી છે? 200 કરોડ રૂપિયા. કેટલી? 200 કરોડ, રાઈટ? અને અગર તમારે સ્મોલ ફાઇનાન્સ બેંક ઓપન કરવી હોય, સ્મોલ ફાઇનાન્સ બેંક ઓપન કરવી હોય તો, સોરી, પેમેન્ટ બેંક માટે છે ને 100 કરોડ રૂપિયા આપણી ઓથોરાઇઝ કેપિટલ છે અને સ્મોલ ફાઇનાન્સ બેંક માટે 200 કરોડ રૂપિયા, બરાબર? પેમેન્ટ બેંક ઓપન કર્યા પછી તમારા અમુક એક્સપિરિયન્સ પછી તમે સ્મોલ ફાઇનાન્સ બેંક ઓપન કરી શકો, રાઈટ? કે પેમેન્ટ બેંક ઓપન કર્યા પછી તમારા અમુક વર્ષનો એક્સપિરિયન્સ થઈ જાય તો તમે સ્મોલ ફાઇનાન્સ બેંક ઓપન કરવા માટે એલિજિબલ છો. ત્યારે તમારા માટે જરૂરી નથી કે તમારા પાસે 200 કરોડ રૂપિયા હોય, પણ પેમેન્ટ બેંકના અમુક એક્સપિરિયન્સ પછી તમારે હિસ્ટ્રી જોયા પછી સ્મોલ ફાઇનાન્સ બેંક તમે ઓપન કરી શકો. સ્મોલ ફાઇનાન્સ બેંકના અમુક એક્સપિરિયન્સ પછી તમે કોમર્શિયલ બેંક ઓપન કરી શકો, રાઈટ? તો આ એક હાયરાર્કી છે, બરાબર ને? એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે કે તમે પેમેન્ટ બેંકથી કોમર્શિયલ બેંક સુધી તમે કેવી રીતના જઈ શકો. અને ઇન્ડિયા સૌથી પહેલી પેમેન્ટ બેંક કઈ છે? એરટેલ પેમેન્ટ બેંક. અને આ પહેલી પેમેન્ટ બેંક એ પહેલી પેમેન્ટ બેંક બની કે જેને આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ સાથે પાર્ટનરશિપ કરીને એક સ્માર્ટફોન ઇન્સ્યોરન્સ લોન્ચ કર્યો, બરાબર? તો સિમ્પલ ન્યૂઝ, બરાબર? ઓકે, તો પેમેન્ટ બેંકને ઓપન કરવા માટે તમારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ? 100 કરોડ રૂપિયા. અને સ્મોલ ફાઇનાન્સ બેંકને ઓપન કરવા માટે તમારી પાસે કેટલા પૈસા હોવા જોઈએ? 200 કરોડ રૂપિયા, રાઈટ? ઓકે, કેન્દ્ર સરકારે હમણાં નેબફીડ માટે ₹1 ટ્રિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધિરાણ લક્ષ્ય નક્કી કર્યું છે. હવે નેબફીડની આપણે વાત કરી હતી લાસ્ટ વીકમાં પણ કે નેબફીડ શું છે. દેખો, ઇન્ડિયાની અંદર ટોટલ 4 ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન છે, એ આપણે લાસ્ટ વીકમાં પણ વાત કરી હતી. પહેલી કઈ છે? કે એક્ઝિમ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. બીજી કઈ છે? તો કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ધ ઇન્ડિયા. થર્ડ છે નેશનલ હાઉસિંગ બેંક, નેશનલ હાઉસિંગ બેંક. અને ફોર્થ છે નાબાર્ડ, નેશનલ બેંક ફોર ધ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, રાઈટ? આ ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ, બરાબર? દેશની અંદર 4 ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ છે, બરાબર? ઓકે, હા, એની અંદર હવે 5મી ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ એડ કરી છે આ નેબફીડ, નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ આ 5મી ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ હમણાં ડેવલપ કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા. દેખો, આ જે પહેલાં 4 હતી ને, જે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ, એ 4 અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ સેક્ટરમાં, સેક્ટરને ડેવલપ કરવા માટે પૈસા આપવા માટે ઉપયોગમાં લેવાય છે. ફોર એક્ઝામ્પલ, એક્ઝિમ બેંક છે એક્સપોર્ટ ઇમ્પોર્ટને એન્કરેજ કરે છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા માટે પૈસા આપવામાં આવે છે. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા હોમ લોનને પ્રમોટ કરવા માટે પૈસા આપવામાં આવે છે. નાબાર્ડ દ્વારા રૂરલ એરિયાને ડેવલપ કરવા માટે પૈસા આપવામાં આવે છે. એવી રીતના નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ દ્વારા કે જે કોઈ સિટીની અંદર, કન્ટ્રીની અંદર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ડેવલપમેન્ટ કરવું હોય, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા હોય, તો એના માટે જો લોનની રિક્વાયરમેન્ટ હોય તો આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, બરાબર? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે આ પૈસા આપવા માટે આ સંસ્થા બનાવવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતું હોય, શું એ વ્યક્તિ ડાયરેક્ટલી આ સંસ્થા પાસેથી લોન લઈ શકશે? ના. હવે આ સંસ્થાનો મેઇન રોલ ક્યારે આવે? કે ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ, હવે દેખો, નોર્મલી ફોર એક્ઝામ્પલ દેખો, એક સિમ્પલ ક્રાઇટેરિયા છે કે નોર્મલી MSME કે જે CDBની અંડરમાં કામ કરે છે, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એ MSMEના કોઈપણ વ્યક્તિ છે એ 100 કરોડ રૂપિયા પર યર
કોઈ પણ વ્યક્તિ મતલબ એમએસએમઈમાં ટોટલ આખું એમએસએમઈ સેક્ટર થઈને ફોર એક્ઝામ્પલ બેંકો પાસેથી 100 કરોડ રૂપિયાની લોન લઈ જાય છે, રાઈટ? પણ છતાં પણ એમએસએમઈનું પર્ફોમન્સ સુધરતું નથી. તો હવે ગવર્મેન્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવે તો કે બને તેટલી વધારે એમએસએમઈને લોન પ્રોવાઈડ કરો, મતલબ ચલો એક ટાર્ગેટ બનાવી દે 200 કરોડની લોન પ્રોવાઈડ કરવાની છે આ વર્ષ દરમિયાન, તો બેંક પાસે બાકીના 100 કરોડ રૂપિયા ક્યાંથી આવશે? બેંકને તો બધા સેક્ટરમાં પૈસા આપવાના હોય. તો આ બાકીના જે 100 કરોડનો જે વધારે ટાર્ગેટ રાખવામાં આવ્યો ગવર્મેન્ટ દ્વારા, એ 100 કરોડ એ કઈ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે? બેંકોને, સીડીબી દ્વારા, બરાબર? મતલબ એમએસએમઈ સેક્ટરને ડેવલપ કરવા માટે સીડીબી સપોર્ટ કરશે, એવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને સપોર્ટ કરવા માટે આ નેબ ફીડ સપોર્ટ કરશે, જસ્ટ સિમ્પલ, બરાબર? જ્યારે નેબ ફીડની સ્થાપના કરવામાં આવી ત્યારે તેનું ઓથોરાઇઝ કેપિટલ મતલબ તેની અંદર કેટલા રૂપિયા નાખીને એની સ્થાપના કરવામાં આવી હતી ગવર્મેન્ટ દ્વારા? 20,000 કરોડ રૂપિયા નાખીને. અને હવે ગવર્મેન્ટ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે કે આ સંસ્થા દ્વારા અમે 1 વર્ષની અંદર 1 ટ્રિલિયન રૂપિસનું લોન પ્રોવાઈડ કરીશું લોકોને, 1 ટ્રિલિયન રૂપિસનું લોન પ્રોવાઈડ કરીશું. 20,000 કરોડ રૂપિયા નાખીને સંસ્થા બનાવવામાં આવી અને એમને ટાર્ગેટ જો સેટ કર્યો છે કે 1 વર્ષની અંદર અમે આ સંસ્થા દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને ડેવલપ કરવા માટે 1 ટ્રિલિયન રૂપિયાની લોન પ્રોવાઈડ કરીશું લોકોને. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આ કરંટ ન્યૂઝ તો આટલી જ છે, બરાબર, કે ગવર્મેન્ટે કેટલો ટાર્ગેટ સેટ કર્યો છે લોનનો, એની ઓથોરાઇઝ કેપિટલ કેટલી છે, આ 5મી ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એનો પહેલા ચેરમેન તરીકે કોને આપણે અપોઇન્ટ કર્યા છે ગવર્મેન્ટે, કુંડાપુર વામન કામત, કેવી કામત નામની એક પર્સનાલિટી, બેન્કિંગ પર્સનાલિટી છે, બહુ જ એક્સપિરિયન્સ અને બહુ જ ફેમસ પર્સનાલિટી છે, તેમને એના ચેરમેન બનાવવામાં આવ્યા છે. તો આઈ થિંક તમને ખબર પડી હશે, બરાબર? ઓકે, ઓકે. હમણાં રિસેન્ટલી એક બીજી એક સંસ્થા બનાવવામાં આવી, જો એપ્રિલ શરૂઆત અને માર્ચ એન્ડિંગ, એ પૈસાને કોઈને કોઈ જગ્યાએ સેટ કરવાના મહિના છે, માર્ચ એન્ડિંગ અને એપ્રિલ શરૂઆત, બરાબર? તો આ બંને માર્ચ એન્ડિંગ અને એપ્રિલ શરૂઆતમાં તમને અલગ અલગ સંસ્થાઓ જ ગવર્મેન્ટ દ્વારા સ્થાપવામાં આવશે, કારણ કે એમને પૈસાનું સેટિંગ બતાવવું પડે કે અમે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, રાઈટ? તો હમણાં એક બીજી નવી સંસ્થા બનાવવામાં આવી, આરબીઆઈ એચ, રિઝર્વ બેંક ઇનોવેશન હબ. રિઝર્વ બેંક ઇનોવેશન હબ, દેખો અત્યાર સુધી, હા, કે જે બેન્કિંગને જેટલું પણ ઇનોવેશન થાય છે ડિજિટલ બેન્કિંગ ખાસ કરીને, એ બધું જ ઇનોવેશન આરબીઆઈ સંભાળતી હતી, એને રેગ્યુલેશન આરબીઆઈ દ્વારા કરવામાં આવતું હતું. પણ આરબીઆઈ કહે છે કે હવે એના માટે એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે, રિઝર્વ બેંક ઇનોવેશન હબ, જે ડિજિટલ બેન્કિંગ અથવા જે ઇનોવેશનને રિલેટેડ જેટલા પણ બધા કોન્સેપ્ટ, જેટલી પણ બધી વાતો છે, જેટલું પણ બધું રેગ્યુલેશન, જેટલા બધા રૂલ્સ રેગ્યુલેશન, બધી જ વસ્તુ રિઝર્વ બેંક ઇનોવેશન હબ દ્વારા બનાવવામાં આવશે. ઇનોવેશન મતલબ રિઝર્વ બેંક ઇનોવેશન હબ, રાઈટ? આરબીઆઈ જસ્ટ ખાલી બેંકોનું રેગ્યુલેશન કરશે, બાકી ઇનોવેશન કરવાનું બધું જ કામ આ સંસ્થા કરશે, રાઈટ? અને એ કઈ જગ્યાએ બનાવવામાં આવી છે? બેંગલુરુની અંદર, કર્ણાટકની અંદર, રાઈટ? અને એના પહેલાં ચેરમેન કોણ બન્યા? તો ક્રિસ ગોપાલ ક્રિષ્ન, જે પહેલાં ઇન્ફોસિસના ચેરમેન હતા, બરાબર? તો રિઝર્વ બેંક ઇનોવેશન હબ જે પર્ટિક્યુલર ઇનોવેશન માટે બનાવવામાં આવી છે આરબીઆઈ દ્વારા, એના પહેલા ચેરમેન કોણ બન્યા? ક્રિસ ગોપાલ ક્રિષ્ણન, જે પહેલાં ઇન્ફોસિસના ચેરમેન હતા, રાઈટ? અને રિઝર્વ બેંકની વાત કરીએ તો રિઝર્વ બેંકની સ્થાપના એ 1 એપ્રિલે થઈ હતી 1935ના દિવસે. એનું મુખ્ય મથક પહેલાં કલકત્તા હતું, પછી એનું શિફ્ટ થઈને મુંબઈ કરવામાં આવ્યું. અને ડેપ્યુટી ગવર્નરની વાત કરીએ તો મહેશ કુમાર જૈન, માઇકલ પાત્રા, એમ હરેશ્વર રાવ અને ટી રવિશંકર, એ 4 ડેપ્યુટી ગવર્નર છે આરબીઆઈના, રાઈટ? અને આ રિઝર્વ બેંક ઇનોવેશન હબ જેવી રીતના નાબ ફીડ, જે આપણે લાસ્ટ ન્યૂઝમાં ભણ્યા, નેશનલ બેંક ફોર ધ ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એની ઓથોરાઇઝ કેપિટલ રાખવામાં આવી 20,000 કરોડ, મતલબ 20,000 કરોડ રૂપિયા નાખીને એ સંસ્થા ચાલુ કરવામાં આવી. એવી રીતના આ સંસ્થા એ 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ચાલુ કરવામાં આવી છે, મતલબ એની ઓથોરાઇઝ કેપિટલ કેટલી રાખવામાં આવી છે? 100 કરોડ. એક્ઝામની અંદર ઘણી વખત જ્યારે કોઈ નવી સંસ્થા સ્થાપના કરવામાં આવે ને, ત્યારે એની ઓથોરાઇઝ કેપિટલ, કારણ કે એ ખબર જ હોવી જોઈએ કે એને કેટલા કરોડ રૂપિયા નાખીને એને ચાલુ કરવામાં આવી છે, રાઈટ? તો આઈ થિંક તમને ખબર પડી હશે. ઓકે, કે હમણાં રિસેન્ટલી નિકાસ તૈયારી સૂચકાંક, એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ 2021ની બીજી આવૃત્તિ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવી, અને આ સમગ્ર રેન્કિંગમાં ગુજરાત ટોચ ઉપર છે. ઓકે ઓકે, બરાબર ને? દેખો, સૌથી પહેલાં તો કે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ ઈપીઆઈ, નિકાસ તૈયારી સૂચકાંક ઈપીઆઈ, એ કોણ રજૂ કરે છે? નીતિ આયોગ. આ કઈ આવૃત્તિ છે? બીજી આવૃત્તિ. ઓકે, તો
એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સની વાત કરું તો એની બીજી અવરોધી એ ભારતની નિકાસ સિદ્ધિઓનું વ્યાપક વિશ્લેષણ છે અને સૂચકાંકનો ઉપયોગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમના સાથીદારો સામે તેમના પ્રદર્શનને બેન્ચમાર્ક કરવા અને પ્રોત્સાહન આપવા માટે વધુ સારી નીતિ પદ્ધતિઓ વિકસાવવા માટે સંભવિત પડકારનું વિશ્લેષણ કરવા માટે કરી શકાય છે. દેખો એકચ્યુઅલી આ એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ લોન્ચ કરવાનો નીતિ આયોગનો એક જ પર્પઝ છે કે ફોર એક્ઝામ્પલ ગુજરાત અત્યારે ટોચ ઉપર છે, ગુજરાત ટોચ ઉપર છે ગુજરાત, રાઈટ? તો ગુજરાતની એક્સપોર્ટની કઈ કઈ કરવા માટે, એક્સપોર્ટને વધારવા માટે કઈ કઈ એની પદ્ધતિ છે, કઈ કઈ મેથડ છે એ બાકીના રાજ્યોને ખબર પડે તો બાકીના રાજ્યો પણ વધારે એક્સપોર્ટ કરવા માટે પ્રેરાય, બરાબર ને? બસ આ એક જસ્ટ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે આ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે. તો અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ રાજ્યો ટોચ ઉપર આવેલા છે, બરાબર ને? એ આપણે વાત કરીએ, પણ સૌથી પહેલાં ક્વેશ્ચન કે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ જે નિકાસ તેને સૂચકાંક કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? નીતિ આયોગ દ્વારા. આ એની કઈ આવૃત્તિ છે? બીજી આવૃત્તિ છે, બરાબર ને? ઓકે, હવે આપણે એ પ્રિપેરનેસ ઇન્ડેક્સ વિશે વાત કરીએ, રેન્કિંગ વિશે વાત કરીએ. તો રેન્કિંગની અંદર ઓવરઓલ રેન્કિંગ, ઓવરઓલ રેન્કિંગની વાત કરીએ કે બાકી ઓવરઓલ રેન્કિંગ પહેલાં આપણે જો કેટેગરી વાઇઝ જોઈએ તો હિમાલયન સ્ટેટ્સની વાત કરીએ તો સૌથી સારામાં સારું એક્સપોર્ટ કરે છે ઉત્તરાખંડ, બરાબર. કોસ્ટલ સ્ટેટ્સ, સમુદ્રી સ્ટેટ્સની વાત કરીએ, બરાબર, તો સમુદ્રી સ્ટેટ્સની અંદર ગુજરાત પહેલા નંબર પર છે, મહારાષ્ટ્ર બીજા નંબર પર અને કર્ણાટકા ત્રીજા નંબર પર. અને યુનિયન ટેરિટરીઝની વાત કરીએ અથવા સિટી સ્ટેટ્સ તો એમાં દિલ્હી પહેલા નંબર પર, બીજા નંબર પર ગોવા અને ત્રીજા નંબર પર જમ્મુ એન્ડ કાશ્મીર, બરાબર. ઓકે, અને નોન કોસ્ટલ સ્ટેટ્સની વાત કરીએ કે જેની આસપાસ ખાલી જમીન જ છે, બરાબર ને, પાણી નથી, તો એની અંદર હરિયાણા ટોચ ઉપર છે. નોન કોસ્ટલ સ્ટેટ્સની અંદર અહીંયા તમે જોઈ શકો છો હરિયાણા એ ટોચ ઉપર છે, બરાબર. અને ઓવરઓલ રેન્કિંગની અંદર કોણ ટોચ ઉપર છે? ગુજરાત. ઓવરઓલ રેન્કિંગની અંદર છે ગુજરાત ટોપ ઉપર. તો એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ જે હમણાં નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, રાઈટ, એની અંદર ઓવરઓલ રેન્કિંગની અંદર કોણ ટોચ ઉપર છે? ગુજરાત. કોસ્ટલ સ્ટેટ્સની અંદર પણ ગુજરાત છે, હિમાલય સ્ટેટ્સની અંદર છે ઉત્તરાખંડ, યુનિયન ટેરિટરી સિટી સ્ટેટ્સની અંદર છે દિલ્હી, અને નોન કોસ્ટલ સ્ટેટ્સની અંદર છે, મતલબ લેન્ડલોક સ્ટેટ્સની અંદર છે હરિયાણા, બરાબર. નીતિ આયોગની મેં વાત કરીએ તો નીતિ આયોગના અધ્યક્ષ છે નરેન્દ્ર મોદી, જે વડાપ્રધાન હોય તેના અધ્યક્ષ હોય, સીઈઓ છે અમિતાભ કાંત, અને મુખ્યાલય તેનું આવેલું છે નવી દિલ્હીની અંદર. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે, બરાબર, કે હમણાં ભારત અને ડબલ્યુએચઓ, ભારત અને ડબલ્યુએચઓ દ્વારા ગુજરાતના જે જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. દેખો સિમ્પલ ક્વેશ્ચન, વન લેનર ક્વેશ્ચન છે કે હમણાં કે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર, ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર કઈ જગ્યાએ સ્થાપવામાં આવશે? જામનગર ગુજરાતની અંદર. એના માટે ભારત અને ડબલ્યુએચઓ એકબીજા પાર્ટનરશિપ કરી છે, બરાબર. હવે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર એ શું કામ કરશે? ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર એટલે બધાને ખબર કે જે તમારા દેશની અંદર જે વસ્તુ ઉગતી હોય તેમાંથી બનાવવામાં આવેલી મેડિસિન. હવે દરેક કન્ટ્રીની અલગ અલગ ક્રોપ ઉગશે અને અલગ અલગ ઔષધિ દરેક કન્ટ્રી બનાવી શકે, રાઈટ? પણ આ જે તમારી કન્ટ્રીની અંદર જે વસ્તુ ઉગે છે તેનો મેડિસિન બનાવવા માટે કેવી રીતના ઉપયોગ કરવો, તેની કેવી રીતના મેડિસિન બનાવી, તમને એના માટે જેટલો પણ સલાહ સૂચન, જે પણ ફાઇનાન્શિયલ સપોર્ટ, જે પણ ટેકનિકલ સપોર્ટ, બરાબર, હા, એ બધું જ ડાયરેક્શન આખું તમારા રો મટીરિયલથી પ્રોડક્ટ માટેની આખી જે ડાયરેક્શન છે એ આ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દ્વારા આપવામાં આવશે. એ ક્યાં બનાવવામાં આવવાનું છે? જામનગરની અંદર. અને એના માટે ભારતે કોની સાથે પાર્ટનરશિપ કરી છે? ડબલ્યુએચઓ છે. અને કેન્દ્ર અને ભારત સરકાર તરફથી $250 મિલિયન રોકાણ દ્વારા સમર્થન આપવામાં આવશે, રાઈટ? તો યસ, કે આજે આ સેન્ટર છે એને ઇન્ડિયા, આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી કેટલા રૂપિયા આપવામાં આવશે? $250 મિલિયન રોકાણ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ સેન્ટરની અંદર કરવામાં આવેલું છે, બરાબર. અને યસ, અને આ જે નવું કેન્દ્ર છે ડબલ્યુએચઓ, એના પરંપરાગત દવા વ્યૂહરચના, જે ડબલ્યુએચઓ એક દવા વ્યૂહરચના બનાવી છે, મેડિસિન વ્યૂહરચના બનાવી છે 2014-2023 સુધીની, અને એ અમલમાં મૂકવાનું માટે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બની રહેશે, રાઈટ? ડબલ્યુએચઓ વિશે વાત કરીએ તો એના ડાયરેક્ટર જનરલ છે ટેટ્રોસ, રાઈટ, ટેટ્રોસ અધાનમ, મુખ્ય મથક છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ, અને સ્થાપના ક્યાં થઈ છે, ક્યારે થઈ હતી? 1948ની અંદર. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક વન લાઇનર વન વર્ડ ક્વેશ્ચન છે કે હમણાં રિસન્ટલી ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ક્યાં એસ્ટાબ્લિશ થવાનું છે? ગુજરાતના જામનગરમાં. કોના દ્વારા? ભારત અને ડબલ્યુએચઓ દ્વારા પાર્ટનરશિપ કરવામાં આવી છે. અને એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ આ સેન્ટરની અંદર કેટલા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે? $250 મિલિયન, રાઈટ? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, ઘણું બધું ગ્લોબલ લેવલ ઉપર કામ થઈ રહ્યું છે મેડિસિન સેક્ટરની અંદર ઇન્ડિયા દ્વારા, બરાબર ને? કે હમણાં રિસન્ટલી બેંક ઓફ ઇન્ડિયા
એ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ NARCLમાં 108.81 કરોડનું રોકાણ કર્યું. હવે આ ન્યૂઝ એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ જે સંસ્થા છે ને, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એકચ્યુઅલી. ઓકે, આ સંસ્થા વિશે તમને જણાવું કે ફોર એક્ઝામ્પલ, હા, અત્યાર સુધી શું થતું હતું કે અત્યાર સુધીનો ક્રાઇટેરિયા તમને જણાવું કે ફોર એક્ઝામ્પલ, વિજય મલ્યા જેવો કોઈ એક વ્યક્તિ છે, વિજય મલ્યા જેવો કોઈ એક વ્યક્તિ છે, એ ગયો બેંક પાસે, તેને બેંક પાસેથી 100 કરોડ રૂપિયા લીધા, બેંક પાસે 100 કરોડ રૂપિયાની લોન લીધી, અને લોન લઈને ભય થઈ ગયા રફુ ચક્કર, બરાબર, લોન લઈને ગઈ તે ગાયબ થઈ ગયા, રાઈટ. તો હવે બેંક શું કરશે, બેંક કે જે લોન લીધી વખતે બેંકે જે પ્રોપર્ટી વિજય માલ્યા પાસેથી લીધી હતી, બરાબર, જે પ્રોપર્ટી વિજય માલ્યા પાસેથી લીધી હતી એનું નીલામ કરશે, રાઈટ. આ કાર્યવાહી અત્યાર સુધી કોણ કરતું હતું, બેંક. પણ બેંકને આના માટે બહુ જ સમય લાગતો હતો, પ્લસ કે જો કોઈ પણ વસ્તુને તમે નીલામ કરો ને, ત્યારે તેની વસ્તુ તેની મૂળ કિંમત કરતાં ઘણી ઘટી જતી હોય છે, રાઈટ, બરાબર. તો બેંકને આમાં નુકસાન પણ ઘણું થતું હતું, પ્લસ આની પાસે બેંકને ટાઈમ, સમયગાળો, ખર્ચો પણ બહુ થતો હતો, રાઈટ. તો ગવર્મેન્ટે શું કર્યું કે, હા, કે આ જે કામ છે, જે નીલામીનું કામ છે ને, એક સંસ્થાને સોંપી દીધું, અને એ સંસ્થાનું નામ આપવામાં આવ્યું નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ. એનું કામ જ તે, એનું નામ તમે બેડ બેંક પાડવામાં આવ્યું છે. એક અલ્ટરનેટિવ નામ કયું પાડવામાં આવ્યું છે, બેડ બેંક, કે જે બેડ લોન્સને કેરી કરે અને એ પછી બેંક્સને બેડ લોન્સથી ફ્રી કરે. દેખો, હવે બેંક શું કરે છે કે ફોર એક્ઝામ્પલ, આવો કોઈ પર્સન છે કે જે 100 કરોડ રૂપિયા લઈને દેશ છોડીને જતો રહ્યો છે, બરાબર, અમે એની જે લોન છે એ એનપીએ બની ગઈ છે, બરાબર, એ એનપીએ બની ગઈ છે. તો બેંક શું કરશે કે તેની આ એનપીએ જે થયેલી જે લોન છે ને, એ આ સંસ્થાને આપી દેશે, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડને આપી દેશે. 100 કરોડની લોન છે ને, એ બેંક એ આ સંસ્થાને કેટલા કરોડમાં આપશે, 80 કરોડમાં. બેંક કહેશે કે ભાઈ તું મને 80 કરોડ આપી દે, પણ મને આમાંથી છૂટો કરે. તો ભલે બેંકને 20 કરોડ નુકસાન થયું, પણ એના 80 કરોડ તો આવી ગયા વગર મહેનતે, વગર કોઈ ખર્ચે, બરાબર. પણ હવે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ છે ને, એ પેલા જે ભાઈ દેશ છોડીને ભાગી ગયો છે, એના એની જે પ્રોપર્ટીઝ હતી જે બેંક પાસે, એની કંઈ ને કંઈ રીતે નીલામી કરીને, કંઈક ને કંઈક રીતે એની બીજી બધી પ્રોપર્ટીઓ સીલ કરીને આ 80 કરોડનું 90 કરોડ રૂપિયા જેટલું વળતર મેળવી લેશે. તો 10 કરોડ રૂપિયા જેવો આ સંસ્થાના પ્રોફિટ થયો, અને બેંકને કશું નહોતું મળતું, એની જગ્યાએ 80 કરોડ મળશે. તો આ મિકેનિઝમ ઉપર આ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ બનાવવામાં આવી છે, જેને બેડ બેંક પણ કહેવામાં આવે છે, કે જેનું કામ બેંકો પાસેથી બેંકોની બેડ લોનને લઈને અને બેંકોને તેમાંથી ફ્રી કરવાનું છે. હવે એકચ્યુઅલી ગવર્મેન્ટે આ વસ્તુ બનાવી છે એના માટે, કારણ કે 50, 60, 70 કરોડની લોન બેંક છે ને, જ્યારે આટલી બધી મોટી રકમની લોન કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન માંગવા માટે આવે, તો બેંકોનો મેઇન બિઝનેસ લોનથી થતો હોય. તે લોકો છે ને ઘણી વખત થોડા લિબરલ થઈને આવા લોકોને લોન આપી દેતા હોય છે, અને પછી એ જ લોન એનપીએમાં પરિણામે છે, બરાબર. તો અત્યાર સુધી શું થાય કે બેંકો પોતાની આવી એનપીઓને દબાવવાનો પ્રયત્ન કરે, કે જે એનપીએ એવી વ્યક્તિ પાસે થઈ છે કે જેના ફૂલ ડેટા બેંક પાસે નથી. તો ગવર્મેન્ટે શું કર્યું કે હવે જો બેંકોને આ જેટલી એનપીએ થઈ છે, અગર એમને વસૂલી કરવી હશે, બરાબર, એનપીએમાંથી બહાર નીકળવું હશે, તો એમને પોતાની બેડ લોન એ આ સંસ્થાને આપવી પડશે. હવે જ્યારે આ સંસ્થા પાસે જાય એ બેડ લોન, એટલે ગવર્મેન્ટ પાસે એ ડેટા આવી જાય. તો આનાથી શું થશે, ગવર્મેન્ટને પણ ખબર પડશે કે કઈ બેંકમાંથી કેટલી એનપીએ આ સંસ્થાની અંદર આવી રહી છે. તો જે બેંકમાંથી વધારે એનપીએ આવે, તે બેંક ઉપર સ્ટ્રિક એક્શન પણ આરબીઆઈ અથવા ગવર્મેન્ટ લઈ શકે, રાઈટ. તો આ બધી વસ્તુ રેગ્યુલેટ કરવા માટે પણ એક આ સંસ્થા બનાવવામાં આવી છે, અને આ સંસ્થા નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ એ બેડ લોન તરીકે પણ ઓળખાય છે. તો આમાં રિસન્ટલી બેંક ઓફ ઇન્ડિયાએ આ સંસ્થામાં કેટલું રોકાણ કર્યું, 108.81 કરોડનું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ આ સંસ્થા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બેડ બેંક જેને તમે કહી શકો, બરાબર. ઓકે, બીજી ન્યૂઝ છે આ જ પેજ ઉપર કે બાયજુને ફિફા વર્લ્ડ કપ જે કતારમાં થવાનો છે 2022માં, એના સ્પોન્સર તરીકે નામ આપવામાં આવ્યું છે બાયજુ, રાઈટ. હવે ફિફા વર્લ્ડ કપ જે દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘી ઇવેન્ટમાંનો એક ઇવેન્ટ છે, ફિફા વર્લ્ડ કપ જે કતાર 2022માં થવાનો છે, એના સ્પોન્સર એક ઇન્ડિયાની કંપની, એજ્યુટેક કંપની છે બાયજુ, એને રાખવામાં આવ્યો છે. એટલે મતલબ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કહી શકાય ફ્રેન્ડ્સ, બરાબર. એટલા માટે મેં એને એડ કરી છે કે હા, કે ફિફા વર્લ્ડ કપ 2022 ક્યાં થવાનો છે, કતારની અંદર, અને સ્પોન્સર તરીકે કોને અપોઇન્ટ કરવામાં આવેલા છે, બાયજુસ, બરાબર.
તો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઇન્ડિયન એજ્યુટેક કંપની છે કે જેને આટલી મોટી ઇવેન્ટના સ્પોન્સરશિપ તરીકે માટે સિલેક્ટ કરવામાં આવી છે. બરાબર, ઓકે ઓકે. હમણાં કેબિનેટ મિનિસ્ટર્સ, બરાબર, કેબિનેટ કમિટીએ કે સપ્ટેમ્બર 2022 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિસ્તરણને મંજૂરી આપી છે. ઓકે, તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની વાત કરું તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પહેલાં આપણે વાત કરીએ એ ક્યારે લોન્ચ કરવામાં આવી હતી. તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જ્યારે 2020ની અંદર જ્યારે કોરોના આવ્યો ત્યારે આત્મનિર્ભર પેકેજ બંધ કરવામાં આવ્યું એના ભાગરૂપે આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના બીજું કંઈ જ નહીં કે જે બિલો ધ પોવર લાઇન છે, બરાબર, એ લોકોને 5 કિલો રાશન પર મંથ પર પર્સન, 5 કેજી રાશન, દેખો 5 કેજી રાશન પર પર્સન પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, આ 5 કેજી રાશનમાંથી, બરાબર, 3 કેજી ઘઉં, બરાબર, 2 કેજી ચોખા અને 1 કેજી કઠોળ, આ 5 કેજીને આવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. આ પર મંથ પર પર્સન આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની અંદર જે બિલો ધ પુઅર લાઇન છે એ લોકોને આપવામાં આવે છે. બરાબર, ઓકે. હા, તો આ યોજના જે 2020ની અંદર લોન્ચ કરવામાં આવી હતી તેને હમણાં એનું લંબાવવામાં આવ્યું છે. એનો કાર્યકાળ 6 મંથ માટે, 6 મંથ માટે, ક્યાં સુધી? સપ્ટેમ્બર 2022 સુધી. અને એના માટે એડિશનલ બીજો ખર્ચો કેટલો થશે? 80,000 કરોડ. અત્યાર સુધી આ યોજના પાછળ 2.37 લાખ કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે અને હજી બીજા 80,000 કરોડ રૂપિયા આ 6 મહિનાનો ખર્ચો છે કે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પાછળ ગવર્મેન્ટ કરવાની છે કે જેમાં જે બિલો ધ પુઅર લાઇન છે એને 5 કેજી રાશન પર મંથ પર પર્સન, એમાં 3 કેજી ઘઉં, 2 કેજી ચોખા અને 1 કેજી કઠોળ આપવામાં આવશે. રાઈટ, તો આ એક જસ્ટ મેં સિમ્પલ એક સિમ્પ્લિફાઈડ વેમાં ન્યૂઝ સમજાવી દીધી મેં કે હમણાં રિસેન્ટલી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે 2022 સુધી હમણાં એક્સટેન્ડ કરવામાં આવી છે. બરાબર ને, ઓકે. અને દેશભરમાં લગભગ 5 લાખ રાશનની દુકાનોમાંથી 1 નેશન 1 રેશન કાર્ડ. હવે આ 1 નેશન 1 રેશન કાર્ડની મેં વાત કરું તો આ ગવર્મેન્ટ એક નવો ઇનિશિયેટિવ છે કે આમાં સૌથી વધારે પ્રોબ્લેમ છે ને કે આ યોજનાની અંદર જે લોકો માઇગ્રન્ટ લોકો હોય, મતલબ જે ટેકનિશિયન લેવલના લોકો જે છે ને કે એ પોતાના વતનથી બીજા સ્ટેટમાં જ્યારે જાય ત્યારે તેમને આ યોજનાનો લાભ મેળવો પહેલાં બહુ અઘરો પડી જતો હતો, ત્યારે ગવર્મેન્ટે શું કર્યું કે રેશન કાર્ડ ઉપર આ વસ્તુ મળતી હતી. તો ગવર્મેન્ટે શું કર્યું કે 1 નેશન 1 રેશન કાર્ડ, કે તમે આખા કન્ટ્રીની અંદર જ્યાં પણ જાઓ ત્યાં તમારે એક જ રેશન કાર્ડ ચાલી જશે. બરાબર ને, એવું નહીં કે સ્ટેટ વાઇઝ અલગ અલગ તમારે બનાવવું પડશે, આખા કન્ટ્રીની અંદર એક જ રેશન કાર્ડ ચાલી જશે. 1 નેશન 1 રેશન કાર્ડ આવ્યા પછી તે એકચ્યુઅલી આ 1 નેશન 1 રેશન કાર્ડ બનાવવાનો મુખ્ય હેતુ આ લોકોને કામમાં આવે અને આ ટાઈપની યોજનાનો લાભ મળે એ જ હતો. રાઈટ, તો બસ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 2022 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે અને એના માટે ગવર્મેન્ટને 80,000 કરોડ રૂપિયા એડિશનલ ખર્ચો થશે. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ ન્યૂઝ કે ગુજરાતના સુરતને ભારતનો પ્રથમ સ્ટીલ રોડ મળ્યો. ઓકે, હવે સ્ટીલ રોડ શું? રોડ સ્ટીલનો હશે? ના. હવે દેખો, જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે વેસ્ટ નીકળે છે ને એ અત્યાર સુધી શું થાય છે? વેસ્ટ જ રહે છે. તો એ જે વેસ્ટ જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંથી નીકળે છે એમાંથી જે પણ વેસ્ટ એ કન્સ્ટ્રક્શન મટીરિયલ જોડે મિક્સ થઈ શકશે, બરાબર, તો એને એવા વેસ્ટને એ કન્સ્ટ્રક્શન મટીરિયલ જોડે વેસ્ટ કરીને રોડ બનાવવામાં આવશે. તો આવી ટેકનોલોજીનો યુઝ કરીને ઇન્ડિયાનો પહેલો સ્ટીલ રોડ એ કઈ જગ્યાએ બનાવવામાં આવશે? સુરતની અંદર. અને એનું નિર્માણ કોણ કરવાનું છે? આર્સેલર મિત્તલ નિપોલ સ્ટીલ ઇન્ડિયા, આ કંપની આ રોડને બનાવશે. અને આ કોન્સેપ્ટ લાવ્યું કે કાઉન્સિલ ઓફ ધ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની અંદર એક સંસ્થા છે, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું છે. તો રિસર્ચ કર્યું છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, જે નવી દિલ્હીમાં છે, જે CSIની અંદર કામ કરે છે. અને જો નિર્માણ આ રોડનું કોણ કરવાનું છે? આર્સેલર મિત્તલ નિપોલ સ્ટીલ ઇન્ડિયા. કઈ જગ્યાએ? સુરતની અંદર. તો ઇન્ડિયાનો પહેલો સ્ટીલ રોડ, કે રોડ સ્ટીલનો નહીં હોય પણ જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર જે વેસ્ટ નીકળે છે ને એને કન્સ્ટ્રક્શન મટીરિયલ જોડે મિક્સ કરીને આ રોડ બનાવવામાં આવશે, જેથી કરીને વેસ્ટનું આપણે ફરીથી એને રિસાયકલ કરી, મતલબ ફરીથી એનું રીયુઝ કરી શકીએ. બરાબર, કે હમણાં રિસન્ટલી એક વિંગ્સ ઇન્ડિયા, જે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ એવિએશન સેક્ટરની કહી શકાય,
ઇવેન્ટ ઇન ધ સેન્સ એક એક્ઝિબિશન છે એક ટાઈપનું કે જેમાં દુનિયાની અલગ અલગ કન્ટ્રી એ પોતાની જે એવિએશન સેક્ટરની જે કેપેબિલિટી છે, જે એમને ગયા વર્ષની અંદર કંઈક પણ નવી પ્રોડક્ટ બનાવી હોય એવિએશન સેક્ટરની અંદર, એ પોતાની પ્રોડક્ટને શોકેસ કરશે. વિંગ્સ ઇન્ડિયા 2022 એક આમ વિંગ્સ ઇન્ડિયા દર વર્ષે હૈદરાબાદ તેલંગાણામાં થાય છે. હૈદરાબાદની અંદર એક એરપોર્ટ છે બેગમપેટ એરપોર્ટ, ત્યાં આ દર વર્ષે આ ઇવેન્ટ યોજાય છે વિંગ્સ ઇન્ડિયા. જે રીતના ડિફેન્સ એક્સપો થાય છે, વાઇબ્રન્ટ ગુજરાત થાય છે, એવી રીતના વિંગ્સ ઇન્ડિયા એ એવિએશન સેક્ટરની અંદર એશિયાની સૌથી મોટામાં મોટી ઇવેન્ટ છે. આમાં ઇન્ડિયા તરફથી જે નેશનલ એરોસ્પેસ લેબોરેટરી નાલ, જે CSIR અંદરમાં કામ કરે છે, કાઉન્સિલ ફોર ધ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની અંદરમાં કામ કરે છે, એના દ્વારા ત્રણ વસ્તુ બનાવવામાં આવી છે. એ ત્રણ વસ્તુનો શોકેસ કરવામાં આવ્યું. હંસા ન્યૂ જનરેશન NG એક ટ્રેનર એરક્રાફ્ટ છે, રાઈટ. બીજો એક મલ્ટીકોપ્ટર ડ્રોન. આ ડ્રોન એક એવા છે કે જે આગળ ધુમ્મસ હોય છતાં પણ એ પોતાના ટાર્ગેટને અચીવ કરી લેશે. મતલબ આ કેપેબિલિટીને કેવી કેપેબિલિટી કહેવાય? બિયોન્ડ વિઝ્યુઅલ લાઇન ઓફ સાઇટ કેપેબિલિટી ધરાવતા ડ્રોન, મલ્ટીકોપ્ટર ડ્રોન આ સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે, નેશનલ એરોસ્પેસ લેબોરેટરી દ્વારા. ઓકે, ત્રીજું એક સરસ MK2, આ એક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કે છે કે જે ટ્રૂપને ટ્રાન્સપોર્ટ કરવા માટે, કાર્ગોને ટ્રાન્સપોર્ટ કરવા માટે, તેમજ એર એમ્બ્યુલન્સ તરીકે પણ કામ કરશે. તો આ ત્રણ પ્રોડક્ટ કે મલ્ટીકોપ્ટર ડ્રોન, સરસ MK2 અને હંસા ન્યૂ જનરેશન જે નેશનલ એરોસ્પેસ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવી છે, જેને અહીંયા શોકેસ કરવામાં આવે છે આ ઇવેન્ટ દરમિયાન. આ ઇવેન્ટ દરમિયાન બીજી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટનરશીપ પણ થઈ કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ એક બે સંસ્થા છે, એ બંને વચ્ચે પાર્ટનરશીપ થઈ વિંગ્સ ઇન્ડિયા દરમિયાન. શાના માટે? કે એક સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે. આ બંને સંસ્થા વચ્ચે પાર્ટનરશીપ થઈ. હવે એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શું છે? કે કોઈપણ એરલાઇન, કોઈપણ ફ્લાઇટ એ એક એરપોર્ટથી ટેક ઓફ કરીને જ્યારે બીજા એરપોર્ટ ઉપર લેન્ડ કરે આ આખા સમયગાળા દરમિયાન જે પણ એક્ટિવિટીનું મેનેજમેન્ટ કરવાનું હોય એને કહેવાય એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ. તો અત્યાર સુધી આપણે એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ એ બહારથી ઇમ્પોર્ટ કરવાતા હતા, રાઈટ. પણ હવે એક ઇન્ડિજિનિયસ એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા, અને એના માટે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બેલ સાથે પાર્ટનરશીપ કરી. તો તમને આ ન્યૂઝની મેં એકદમ સિમ્પ્લિફાઈડ વેમાં એક કોન્સેપ્ટ સમજાવી લીધો, રાઈટ. હા, આ ન્યૂઝની અંદર એક અવોર્ડ્સ પણ છે, વિંગ્સ ઇન્ડિયા અવોર્ડ્સ. વિંગ્સ ઇન્ડિયા અવોર્ડ્સની વાત કરીએ તો દર વર્ષે વિંગ્સ ઇન્ડિયા અવોર્ડ્સ દરમિયાન ત્રણ કેટેગરીની અંદર એવોર્ડ આપવામાં આવે છે. કે એક તો બેસ્ટ એરપોર્ટની વાત કરીએ તો જે બેંગલુરુનો એરપોર્ટ છે કેમ્પીગોડા એરપોર્ટ, એને બેસ્ટ એરપોર્ટ મળ્યો ઇનોવેશન કેટેગરીની અંદર. પછી બેસ્ટ એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી એવોર્ડ એ કયા એરપોર્ટને મળ્યો? મુંબઈ છત્રપતિ શિવાજી એરપોર્ટ. અને કોવિડ ચેમ્પિયન એવોર્ડ કયા એરપોર્ટને મળ્યો? કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટને કોવિડ ચેમ્પિયન એવોર્ડ મળ્યો. અને એરલાઇન્સની વાત કરીએ, જો બે, એક તો એરપોર્ટને ત્રણ એવોર્ડ આપવામાં આવે છે અને એક એરલાઇનને પણ આ જ ત્રણ એવોર્ડ આપવામાં આવે છે. આ ત્રણે ત્રણ એવોર્ડ એક જ એરલાઇનને મળ્યા, વિસ્તારા. વિસ્તારા એક સિંગાપુર બેઝ એરલાઇન છે, જે એક મલ્ટીનેશનલ એરલાઇન છે. વિસ્તારાને આ ત્રણે ત્રણ એવોર્ડ મળ્યા કે બેસ્ટ એરલાઇન ઇન ધ ઇનોવેશન કેટેગરી, બેસ્ટ એરલાઇન ઇન ધ એન્વાયરમેન્ટ સસ્ટેનેબલ કેટેગરી અને બેસ્ટ એરલાઇન ઇન ધ કોવિડ ચેમ્પિયન એવોર્ડ. આ ત્રણે ત્રણ કેટેગરીમાં એક જ એરલાઇનને આ એવોર્ડ મળ્યા, વિંગ્સ ઇન્ડિયા એવોર્ડ્સ. અને ત્રણે ત્રણ એવોર્ડ એ કયા કયા એરપોર્ટને મળ્યા એ પણ તમારે યાદ રાખવાનું છે. તો કે આમાં રિસેન્ટલી આપણા જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદે જળશક્તિ અભિયાનની અંદર એક નવા કેમ્પેનને લોન્ચ કર્યું, કેચ ધ રેન કેમ્પેન. કશું જ નહીં કે એક રેઇન વોટર છે એને હાર્વેસ્ટ કરવા માટેનું એક કેમ્પેન છે, કે તમે રેઇન વોટરને હાર્વેસ્ટ કરો, એનું કન્ઝર્વેશન કરો, જેથી કરીને એ ઇરિગેશન પર્પઝ માટે યુઝ આવી શકે. તો એક ઇવેન્ટ થઈ હમણાં, ઇન્ડિયા વોટર વીકનું સેલિબ્રેશન થયું, ઇન્ડિયા વોટર વીકનું એની આ 7મી આવૃત્તિ હતી. અને એ ઇન્ડિયા વોટર વીકની થીમ કઈ હતી? સમાનતા સાથે ટકાઉ વિકાસ માટે જળ સુરક્ષા, બરાબર, એની થીમ હતી. તો આ ઇવેન્ટ દરમિયાન આ એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જળશક્તિ અભિયાનની અંદર. દેખો, જળશક્તિ અભિયાન એકચ્યુઅલી લોન્ચ કરવામાં આવ્યું તો 2019 ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. જળશક્તિ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે 2024 સુધીમાં દરેક ઘરની અંદર પીવાલાયક પાણી આવે, બરાબર. આ જ અભિયાનની અંદર એક કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું કે કેચ ધ રેન કેમ્પેન, જેથી કરીને એ
ચોમાસાના સમય દરમિયાન જેટલું પણ તમે પાણીનો સ્ટોર કર્યો હોય છે એ ઇરિગેશન પર્પઝ માટે યુઝ થઈ શકે, બરાબર? તો આ ન્યૂઝની અંદર એક સિમ્પલ કે એક જળ શક્તિ અભિયાન 2019માં લોન્ચ કરવામાં આવેલું હતું, પણ એની અંદર એક કેમ્પેન હમણાં લોન્ચ કરવામાં આવ્યું, કેચ ધ રેન કેમ્પેન, રામનાથ કોવિંદ દ્વારા. કયા ઇવેન્ટ હા ઉપર? કે રાષ્ટ્રીય જળ વીક, બરાબર, ઇન્ડિયન વોટર વીક, રાઇટ? ઇન્ડિયન વોટર વીક જે સાત જેનું સાતમું એડિશન છે, આ એ દિવસની ઉપર, આ એ ઇવેન્ટના સેલિબ્રેશનના દિવસની ઉપર આ વસ્તુ લોન્ચ કરવામાં આવી હતી, રાઇટ? અને રાષ્ટ્રીય જળ પુરસ્કાર પણ, જે પણ લોકોએ એ પાણીના કન્ઝર્વેશન માટે ઘણી સારી પહેલ કરી છે એ લોકોને રાષ્ટ્રીય જળ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે જળ શક્તિ મિનિસ્ટ્રી દ્વારા, રાઈટ? અને ઉત્તર પ્રદેશને શ્રેષ્ઠ રાજ્યની શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે, ત્યારબાદ રાજસ્થાન અને તમિલનાડુને એ રાષ્ટ્રીય જળ પુરસ્કાર રાજ્યની કેટેગરીની અંદર આપવામાં આવેલા છે. તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, અને આપણી લાસ્ટ ન્યૂઝ છે કે હમણાં શાકભાજીના ઉત્પાદક તરીકે કોણ ટોચ ઉપર છે? લાસ્ટ ગયા વર્ષમાં શાકભાજી ઉત્પાદક તરીકે યુપી ટોચ ઉપર છે, તેને વેસ્ટ બેંગાલને પાછળ રાખ્યું છે, અને ફળોના ઉત્પાદનમાં આંધ્રપ્રદેશ ટોચ ઉપર છે, રાઈટ? તો હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો કે એ રિપોર્ટના અનુસાર કે વેજીટેબલ પ્રોડક્શનની અંદર શાકભાજી ઉત્પાદનમાં કયું સ્ટેટ ટોચ ઉપર છે? ઉત્તર પ્રદેશ, અને સેકન્ડ નંબર વેસ્ટ બેંગાલ છે 2021-22માં, ફાઇનાન્શિયલ 2021-22માં. અને ફળોના ઉત્પાદનમાં કયું સ્ટેટ ટોચ ઉપર છે? આંધ્રપ્રદેશ, અને સેકન્ડ નંબર પર છે મહારાષ્ટ્ર, બરાબર? તો એક સિમ્પલ એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો હતો. રિપોર્ટના અનુસાર કયું સ્ટેટ વેજીટેબલમાં ટોપ ઉપર છે અને કયું સ્ટેટ ફ્રૂટની અંદર ટોપ ઉપર છે 2021-22ના કાર્યકાળ દરમિયાન, એ જસ્ટ તમારે યાદ રાખવાનું છે, બરાબર? અને જે આ ફળ અને વેજીટેબલ છે એ હોર્ટિકલ્ચર કહેવાય, રાઈટ? બાગાયત ખેતી કહેવાય, રાઈટ? બાગાયત ખેતી કહેવાય. તો બાગાયત ખેતીને ઉત્પાદનને આપણે ઇન્કરેજ કરવા માટે ભારત સરકાર દ્વારા એક સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે 2014-15ની અંદર, બાગાયતના સંકલિત વિકાસ માટેનું મિશન, મિશન ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ ધ હોર્ટિકલ્ચર, મિશન ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ ધ હોર્ટિકલ્ચર, જે 2014-15ની અંદર લોન્ચ કરવામાં આવેલું છે. એની અંદર રાષ્ટ્રીય બાગાયત મિશન, નેશનલ હોર્ટિકલ્ચર મિશન, ઉત્તર પૂર્વ અને હિમાલય રાજ્યો માટે બાગાયત મિશન, આ સ્પેશિયલ આ રાજ્યો માટે બાગાયત મિશન, રાષ્ટ્રીય બાગાયત બોર્ડ, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, કોકન ડેવલપમેન્ટ બોર્ડ, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ હોર્ટિકલ્ચર, આ બધા જ જે સબ મિશન છે એ મિશન ફોર ધ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ ધ હોર્ટિકલ્ચરની અંડર લોન્ચ કરવામાં આવેલા છે. અને આ બધા જ હોર્ટિકલ્ચર સેક્ટરને ડેવલપમેન્ટ કરવા માટે ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવેલા ઇનિશિયેટિવ્સ છે, બરાબર? તો યસ, સિમ્પલ કે તમારે વસ્તુ તો એક જ યાદ રાખવાની છે આ ન્યૂઝમાં, કરંટ ન્યૂઝ તો એટલી જ છે કે વેજીટેબલ પ્રોડક્શન સૌથી વધારે કોને કર્યું 2021-22માં, ફ્રૂટ પ્રોડક્શન કોને સૌથી વધારે કોને કર્યું, અને ઇન્ડિયા તરફથી હોર્ટિકલ્ચરને ઇન્કરેજ કરવા માટે કઈ સ્કીમ છે MIDH, અને એમાંથી આ બધી એની સબમિશન્સ છે, બરાબર? તો આઈ થિંક તમને આજની ન્યૂઝની અંદર ખબર પડી હશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.